કરવા અને જેણે તમને દર્શન નથી આપ્યા એનો તમે યજ્ઞ કરો છો. આ ગોવર્ધનનાથ છે ને એની પૂજા આપણે કરવાની જરૂર છે. નંદબાબા કહે છે કનૈયા આ તો પહાડ છે, પહાડની પૂજા થોડી થાય. કનૈયો કહે છે કે એ પહાડ નથી, એ તો જીવતો જાગતો ગોવર્ધનનાથ છે, ગિરિરાજ છે. બાબા એક વખત હું અને મારા મિત્રો અમે ગિરિરાજ ઉપર ઢોર ચારતા હતા ને, ગાયો ચારતા હતા ને, એવામાં એક સિંહ અમારી પાછળ પડ્યો, અમને લગભગ મારી નાખે ને એવી પરિસ્થિતિ ઊભી થઈ. એવામાં આ ગિરિરાજની ગુફાની અંદરથી એક ચાર હાથવાળો પુરુષ બહાર આવ્યો અને એણે અમને સિંહથી બચાવ્યા. એ ચાર હાથવાળા પુરુષે મારા માથા ઉપર હાથ મૂકી અને એવું કીધું કે બેટા તું મને બહુ ગમસ, હું આ ગિરિરાજની અંદર રહેવાવાળો ગોવર્ધનનાથ છું અને મારી જે બધી શક્તિ છે ને એ હું તને આપવાનો છું. એવું બાબા મને ગિરિરાજમાંથી નીકળેલ ચાર હાથવાળા પુરુષે મને એવું કીધું. એટલા માટે આપણે આ ગિરિરાજનો ઉત્સવ કરીએ. નંદબાબા થોડા કુળા તો પડી ગયા, એને એમ થયું ને દીકરાનો બચાવ કર્યો એમાંથી જે નીકળ્યો એણે, એટલે થોડુંક તો એને આમ લાગણી થવા માંડી. કનૈયો ધીરે 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 વાતાવરણ એવું ઊભું કરે છે ને, તો નંદબાબા ગિરિરાજનો ઉત્સવ કરવા માટે તૈયાર થાય. નંદબાબા કહે કનૈયા અમે કોઈ દિવસ ગિરિરાજનો ઉત્સવ નથી કર્યો, એ ઉત્સવ કેમ કરવો એ અમને ખબર નથી. કનૈયો કે બાબા મને બધી ખબર છે, હું તમને કહું ને એ પ્રમાણે આપણે ઉત્સવ કરીએ. આસો સુદ પડવાના દિવસે આપણે ગિરિરાજનો ઉત્સવ, છપ્પન ભોગનો ઉત્સવ કરવાનો છે. એટલે કનૈયો બધા ગોપા ગોવાળિયાઓને અને મોટા મોટા ગોપને બધાને કહે છે કે એ દિવસે આપણે મનભર સામગ્રી બનાવવી અને પછી જતીપુરાની અંદર જ્યાં ભગવાન ગિરિરાજનો મુખ્ય મુખારવિંદ છે ને ત્યાં બધાએ એકઠા મળવું, સામગ્રી ત્યાં લાવવી. આ દિવસ આવ્યો, બધા ગોવાળિયાઓ ત્યાં ભેગા થાય છે, સામગ્રીના ગાડા છોડવામાં આવે છે. કનૈયો કહે છે કે આપણે ભગવાનને અભિષેક કરવાનો છે, એને સ્નાન કરાવવાનું છે, યમુનાજીની અંદરથી બધા જલ ભરી અને આવો. ગોવાળિયાઓ યમુનાજી ઘણા દૂર છે, જતીપુરા છે ને મથુરાથી 20 માઇલ દૂર છે, તો ત્યાંથી યમુનાજીમાંથી જળ ભરીને લાવવું દમ નીકળી જાય. હો ભાઈ, આપણે મનોરથ વખતે ઘણા લોકો જલગરિયાનું કામ કરે છે, પવિત્ર જલ જોઈએ. ભગવાનને સામગ્રી બનાવવી છે ને એટલા માટે પવિત્ર જલ હોવું જોઈએ, ચોખ્ખું જલ હોવું જોઈએ, ચામડું અડેલ ન હોવું જોઈએ. આવી રીતની ચોખ્ખાઈ શુદ્ધતાવાળું જલ ઠાકોરજીની સામગ્રીના ઉપયોગમાં લેવાય. બધા ગોવાળીઓ જલ ભરીને લાવે છે, એક બે ફેરા મારે છે ને બધા થાકી જાય છે. કનૈયા તારો ભગવાન, તારો ગિરિરાજ તો બહુ મોટો છે, એને નવરાવતા કેટલું બધું પાણી જોઈશે, અમે તો થાકી ગયા છીએ. કનૈયા તું તારા ચરણની અંદર ગંગા ને યમુના છે ને, તું બેમાંથી કોઈને એમ કે પ્રાપ્ત ઉત્પન્ન થાય જેથી આપણે જલ યમુનાજીમાં લેવા ન જવું પડે હો. અને કનૈયાએ, કનૈયાને તો માત્ર સંકલ્પ કરવાનો હતો. કનૈયો સંકલ્પ કરે છે અને જલની ગંગાજી ગિરિરાજની ઉપર ઉત્પન્ન થાય છે, આખા ગિરિરાજને સ્નાન કરાવે છે. ત્યાર પછી અભિષેકની વાત આવે છે. બધા કહે છે કે ગિરિરાજને કંકુનું તિલક કરો. કનૈયો કે કંકુનું તિલક નથી કરવું, એ એના નાકમાં જાય. તો કોઈ કહે છે કે ચંદનનું તિલક કરો. કનૈયો કે ચંદનનું તિલક કારતક સુદ પડવાના દિવસે ન થાય, મારા ઠાકોરજીને ઠંડી લાગે. તો કનૈયા તું કેને તું બનાવે છે? નંદબાબા કહે છે કનૈયા અમે તો એટલું જ સમજીએ છીએ કે આ તો એક પર્વત છે, પહાડ છે, કાળમિંદ પથ્થરનો પહાડ છે. કનૈયો કહે છે કે બાબા તમે એવું નહીં બોલો, આ પહાડ નથી, મારો ગોવર્ધનનાથ છે ને તો જીવતી જાગતી જ્યોત છે. ખોટું બોલતો હોવ ને તો એના નાક આગળ તમે આંગળી રાખી મૂકો. કનૈયાએ લીલા કરી, એક સ્વરૂપે નંદબાબા પાસે ઊભો છે, બીજું સ્વરૂપ કનૈયો પર્વતની અંદર દાખલ થાય છે અને શ્વાસોશ્વાસ લેવા લાગે છે. નંદબાબાએ આંગળી રાખી છે, એને અનુભવ થાય છે કે વાત સાચી છે, કનૈયો કહે છે એ વાત સાચી છે, ખરેખર ગિરિરાજજી છે ને એ શ્વાસોશ્વાસ લે છે. ગોવાળિયાઓને નંદબાબા કહે છે કે કનૈયા આ તારો ઠાકોર તો જીવતી અને જાગતી જ્યોત લાગે છે. કનૈયો કહે છે કે હું તમને ક્યારનો કહું છું, તમે માનવા માટે તૈયાર નથી. પછી ભગવાનને અભિષેક કરે છે, ગિરિરાજને અભિષેક થયા પછી કનૈયો કહે છે કે એને દહીંનું તિલક કરો.
એટલે દહીં મોઢામાં જાય ને તોય વાંધો નહીં. નાના છોકરા એમ તો નાકમાંથી નીકળતું બધું ચાટ્યા જ કરતા હોય ને, જીભ આડાવળી કરે પછી સમજ્યા ને. એટલે કનિયો એમ કહે છે કે ગિરિરાજ છે ને એ તો બાળ કાનુડાનું સ્વરૂપ છે, એટલે એમ કે ભાઈ દહીંનું પેલું કરો, મોઢામાં જાય ને બધું ભેગું ભળતું જાય, પછી કાંઈ વાંધો નહીં, જેમ થવું હોય એમ થાય, સમજ્યા. એટલે કનિયાએ દહીંનું તિલક કરાવ્યું. બધા ગોવાળીઓ કહે છે કે હવે શું કરવાનું, કનિયો કે ઓલી બધી સામગ્રી લાવો, 56 ભોગ તૈયાર કરીને લાવ્યા છો ને એ બધું લાવો, છાબડાની અંદર ફરી ફરીને જતીપુરામાં ભગવાનનું જે ગિરિરાજનું મુખ્ય મુખારવિંદ છે ને ત્યાં બધી સામગ્રી ખડકવામાં આવી, 56 ભોગ એવો સરસ ગોઠવો છે, દર્શન કર્યા હોય ને તો આપણું દિલ હલી જાય. એ દ્રશ્યને તમે યાદ રાખો ને તો બેઠા હો ને ત્યાં તમને દર્શન થાય, 56 ભોગના દર્શન થાય. હો ભાઈ બધા ગોવાળિયા એટલે 56 ભોગ ધરવામાં આવ્યો ને, કનૈયાએ ફરીથી લીલા કરી. એક સ્વરૂપે કનૈયો નંદબાબા પાસે, ગોવાળિયાઓની પાસે, ગોવાળિયાઓની વચ્ચે રહ્યો, બીજું સ્વરૂપ ધારણ કરીને ગિરિરાજની ઉપર બેસી ગયો અને એક પછી એક ટોપલીઓ છાબડીઓ લઈને કનૈયો મળ્યો આરોગવા, ગિરિરાજના રૂપે મળ્યો આરોગવા. આ રીતે ગિરિરાજનો ઉત્સવ આપણે ઉજવવાનો છે. થોડું વર્ણન કર્યું, બાકીનું વર્ણન આપણે આ પડદાની પાછળ જે કાંઈ પડદો ખોલવાથી દેખાય એના દ્વારા અનુભવવાનું છે, દર્શન કરવાનું છે. કૃષ્ણ કનૈયાલાલ કી જય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મોરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા.
govinda govinda gopala krishna govinda govinda gopala Govinda Govinda Gopala Krishna Govinda Govinda Gopala Govinda Govinda Gopala Raja Murali Manohar Nandalala Raja Murali Manohar Nandalala Raja Murali Manohar Nandalala Raja Murali Krishna Govinda Govinda Gopala Krishna Govinda Govinda Gopala Raja Murali Manohar Nandalala Raja Murali Manohar Nandalala Raja Murali Manohar Nandalala Raja Murali Manohar Nandalala महारानी की जय देश की जय लाल की जय आज धारण की जय पूरी करी गोवाळो बधा आवे छे हजू गोवर्धन नाथ छप्पन भोग आरोगे छे એક પછી એક ભોગની છાબડી ઓછી થતી જાય છે. ગોવાળિયાઓ વિચાર કરે છે, કનૈયા આ તારો ઠાકોર તો બહુ ભૂખ્યો લાગે છે, આ બધું ખાઈ જશે તો આપણને પણ ભૂખ લાગી છે, આપણે શું કરીશું. કનૈયો કહે છે કે નિરાયત રાખો, આ ગોવર્ધનના જેટલું ખાશે ને એટલું બધુંય આપણને પાછું આપશે. એટલે ગોવાળિયાઓને થોડી હિંમત આવી, ગોવર્ધનનાથને વધાવવાની વધામણી આપવાની વાત આવી ને ત્યારે કોઈએ વાત કરી કે ચોખાથી વધાવીએ. કનૈયો કે ચોખાની અણિયું મારા ગોવર્ધનનાથને લાગે. છેવટે ડિસ્કસ કરતાં કરતાં કનૈયાએ પોતાની ગળાની અંદર જે સાચા મોતીની માળા હતી ને એ તોડી થોડા થોડા મોતી બધા ગોવાળિયાઓને આપ્યા. સાચા મોતીની માળા હતી હવે. બધા ગોવાળિયાને એમ થયું કે આમાંનું એકાદ મોતી જો આપણા ગળાના મોતીના હારની અંદર મૂકીએ ને તો શોભારૂપ થાય, કનૈયાની સ્મૃતિ રહે. કનૈયાને એમ લાગ્યું કે આ લોકો છે ને મોતીના મણકા ખિસ્સામાં નાખવા માંડ્યા, આ બધા ઉપરણા આપ્યા ને આપણે કેમ પટારા ઉપર મૂકીને બધા આવ્યા છે. કનૈયો કહે છે કે જે લોકો મેં આપેલા મોતી એનાથી ઠાકોરજીને વધાવશે ને એના ઘરમાં એથી વધારે મોતી થશે. એટલે બધાએ ખિસ્સામાં કાઢી કાઢીને બધાએ રવજીભાઈ એવું કંઈક કહેવાની જરૂર હતી સમજ્યા ને, પણ કાલે બધા યાદ રાખીને લાવજો, આની અંદર શોભા વધે. આપણે તો ભગવાનને રાજી કરવા છે, ભગવાનને કાલાવાલા કરવા છે.
બાળક કાનુડો છે ને, એ બધું જુદા જુદા બહુરૂપીના દર્શન જોવે ને તો રાજી બહુ થઈ જાય. આપણે તો 11 વર્ષ અને 52 દિવસનો કાનુડો છે ને એને રાજી કરવો છો ભાઈ. વિશ્વંભર છે, જગતનો આધાર છે, સહજાનંદ સ્વામી છે, મર્યાદા પુરુષોત્તમ રામ છે, રામ શ્યામ અને ઘનશ્યામ, એની અંદર ક્યાંય તફાવત નથી ને. એવો જે વિશ્વંભર છે એને તમારે મારે રાજી કરી લેવાની વાત છે. કનૈયો કહે છે કે મારો ઠાકોર જેટલું ખાશે ને એટલું પાછું આપશે. ભગવાન ભોગ આરોગવાનું જે ચેષ્ટા છે ને એ પૂરી થાય છે. પછી કનૈયો બધાને કહે છે પંગતની અંદર બેસી જાઓ. બધાને કનૈયો ભેટ વાળી, ભેટની અંદર વાંસળી ખોસી, કનૈયો એક પછી એક છાબડી લઈને બધાને કનૈયો પોતે પીરસે છો. બધાને બહુ આગ્રહ કરી કરીને ખવડાવે છે. અહીંયા જો આપણે દર્શનની શરૂઆત થાય ને ત્યારે બધા ભાઈઓ બહેનો અહીંયા આવીને દર્શન કરજો. 56 ભોગ ગોવર્ધનનાથજીને ધરવામાં આવ્યા છે અને કારતક સુદ પડવો અન્નકૂટનો દિવસ હોય ને એવા દર્શન તમને મને બધાને થશે. આ ભોગની સામગ્રી છે ને સ્પેશિયલ આ જયંતિભાઈ ગોંડલ એક ભાઈ આવું કામ કરે છે એની પાસેથી મગાવી છે. એકદમ વ્યવસ્થિત તમે ગણશો ને 56 જ આઈટમ થશે. વધારે હશે પણ ઓછી નહીં હોય. અને દરેક વસ્તુ અલગ અલગ, એમ કે 56 છાબડા બનાવવા એક વસ્તુ 3-4માં નાખી દીધી એવું નથી. 56 આઈટમ હશે, જોજો તમે. કૃષ્ણ ભગવાન આજે પીરસી રહ્યા છે. બધા ગોવાળિયાઓ કે છે કનૈયા આવી મીઠાઈ આવો સ્વાદ કોઈ દી ચાખ્યો નથી, માણ્યો નથી. આજે જો 3 પેટ હોત ને તો સારું હતું એવું ગોવાળિયાઓ વિચારે છે. અને આ તો ભાઈ કૃષ્ણના અધરામૃતને અડેલી સામગ્રી જે પ્રસાદના રૂપમાં આપણને પાછી મળી છે ને. ભગવાનનું અધરામૃત અડેલ સામગ્રી પાછી મળે એના સ્વાદમાં કહેવાનું શું હોય. કૃષ્ણ ભગવાન બધાને પીરસે છે, જમવાનું પૂરું થાય છે, બધા થાકી ગયા છે, આહારનો આર ચડ્યો છે, બહુ ખાધું પ્રસાદ છે ને. અને પીરસવા વાળો વિશ્વનો નાથ કનૈયો, એમાં પછી મણા શું. અને કનૈયાનો નિયમ હતો ડીશમાં આવેલું અઠું ન મૂકવું, એટલે કનૈયો જેટલું પીરસે એટલું ખાઈ જ જવું પડે. પણ આ તો કનૈયો હાજર હતો ને એટલે આપણા પેટને કંઈ થાય નહીં. અત્યારે જો કનૈયાનું અનુસરણ કરવા જઈએ ને તો પછી મુશ્કેલ થાય. કનૈયાનું અનુકરણ કરવા જેવું નથી. કનૈયો કહી ગયો છે એમ કરવાનું, અને કનૈયો જે કરી ગયો છે ને એના દર્શન કરવાના. આંધળું અનુકરણ કરવા નહીં. બધાય જમીન બધાય ગિરિરાજની તળેટીની અંદર સૂઈ જાય છે. એટલા બધા ઊંઘની અંદર ગરકાવ થઈ ગયા ને. નારદજી આવ્યા હો, ઇન્દ્ર પાસે ગયા. આજ મને લાગે આખો દી નારદજી અત્યાર સુધી આવ્યા નહોતા, ક્યાંક બીજા લોકમાં જલતા રહ્યા છે. અત્યારે આવ્યા ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્રને ચાવી શરૂ કરી, તું શાનો ઇન્દ્ર, તું શાનો સ્વર્ગનો રાજા. પેલા ગોવાળિયાઓએ તારું યજ્ઞ કરવાનું બંધ કરીને પેલા ગિરિરાજનો યજ્ઞ કર્યો, તારી સત્તા ગઈ, નામનો ઇન્દ્ર રહ્યો તું. ઇન્દ્રને એવી ગુસ્સો ચડાવ્યો ને, ઇન્દ્રએ વરુણદેવને બોલાવ્યા અને મેઘને કે જાઓ વ્રજ ઉપર અને ગોકુળ ઉપર તૂટી પડો. મુસળધાર વરસાદથી ગોકુળને છિન્નભિન્ન કરી નાખ. વાદળો કારતક સુદ પડવો ચોમાસું પૂરું થઈ જાય. હવે ઓફિશિયલી 800 વૈદ અમાસને દિવસે ચોમાસું પૂરું થાય. કારતક સુદ પડવાના દિવસે શિયાળાની શરૂઆત થાય. ભારતમાં 3 સિઝન, કારતક, માગશર, પોહ ને મહા. મા મહિના પછી ફાગણ, ચૈતર, વૈશાખ ને જેઠ. અને ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ પછી આસો અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો
આ ચોમાસાના ચાર મહિના, ઓલા ઉનાળાના, ઓલા શિયાળાના, તો એકદમ મેઘ માવઠું થયું, માવઠું જન કહેવાય ને, માવઠું થયું, બહુ વરસાદ પડ્યો, ચારે બાજુ પાણી ભરાઈ ગયા. નંદ બાબા ને ગોવાળિયા ને બધા કે કનૈયા કંઈક કર, અમને બચાવી ને અત્યારે મરી જશું. કનૈયો કે છે કે ગોવર્ધનનાથ આપણું બધાનું રક્ષણ કરશે. નંદ બાબા કહે છે કે તો ગોવર્ધનનાથને જલ્દી કહે. કનૈયો કહે કે પણ એને ઊંચો કરવો પડશે. નંદ બાબા કહે તો જલ્દી ઊંચો કર. કનૈયો કે બાબા હું તો તમારો 7 વર્ષનો બાળક છું, મારામાં એવી શક્તિ થોડી હોય કે હું ગિરિરાજને ઊંચો કરી શકું, તમે બધાએ ટેકો દો તો ઊંચો થાય. બધાએ ટેકો દીધો, ગિરિરાજ ઊંચો થયો. ભગવાને ગિરિરાજને ડાબા હાથની ટચલી આંગળી ઉપર આધારિત કર્યો અને ગોવાળિયાએ લાકડીઓને ટેકા આપ્યા. અંદર પાણી ન ઘૂસે એટલા માટે શેષ નારાયણ ભગવાને ચારે બાજુ ઘેરો ઘાયલો અને બંધ કરી દીધો, એટલે અંદર અંધારું થયું. અંધારું થયું એટલે ભગવાને સુદર્શન ચક્રને કીધું, સુદર્શન ચક્ર ગિરિરાજની નીચે પ્રકાશ પાથરે છે. ગોવાળિયા, ગાયો, ગોપીઓ બધું ગિરિરાજ નીચે, આખા વ્રજ અને ગોકુળ નો ભાઈ. એ લોકોને હંપ બહુ હતો, પક્ષા પક્ષ જરાય નહીં. ગમે ઉત્સવ થાય ને બધા આખું વ્રજ અને ગોકુળ ભેગું. 7 દિવસ સુધી વરસાદ પડ્યો પણ કોઈને ભૂખ ન લાગે, કોઈને તરસ ન લાગે, ગાયોને પણ ભૂખ ન લાગે, ગોપીઓને, ગોવાળોને, કોઈને ભૂખ તરસ હાજત બાથરૂમ આ તે કાંઈ નહીં. આ તો ભગવાન છે, ભગવાનને તો માત્ર સંકલ્પ કરવાનો છે. 7 દિવસ સુધી બધાનું રક્ષણ થાય છે. એમાં બીજે ત્રીજે દિવસે ગોવાળિયાઓ કહે છે, કનૈયા તું તારી ટચલી આંગળી ઉપર વજન રાખીને થાકી ગયો હોઈશ, તું તારો હાથ થોડો નીચે કરીને પોરો ખાઈ લે, અમે લાકડીઓના ટેકાથી ગિરિરાજને અધર ટકાવી રાખીએ છીએ. કનૈયા કહે છે કે તમારી ઈચ્છા એવી હોય તો હું એમ કરું. કનૈયાએ જે થોડીક આંગળી નીચી કરીને તાતો ગિરિરાજ ખળભળ્યો. ગોવાળિયાઓને બીક લાગી ગઈ કે હમણાં પડશે, કનૈયા બચાવ, કનૈયા બચાવ. પાછો કનૈયો આંગળી છે. શું ગિરિરાજ બધાનું 7 દિવસ સુધી રક્ષણ કરે છે. ઇન્દ્રને એમ થયું કે 7 દિવસ સુધી મારા મેઘ છે ને મુશળધાર વરસાદથી સાંભેલાની ધારે વરસાદ વરસે છે, છતાંય વ્રજની અંદર કોઈ એકે ગાય તણાતી હોય, એકે ગોવાળ મરી ગયો હોય પાણીના સુનામીની અંદર, ના મળદું તણાતો જતો એવું ક્યાંય કેમ દેખાતું નથી. ઇન્દ્ર આ લીલા જોવા માટે આવે છે, કૃષ્ણનું ચરિત્ર જોવા માટે આવે છે કે જેને આપણે લીલા કહીએ છીએ. ઇન્દ્રને ખબર નથી કે કૃષ્ણ છે એ પરબ્રહ્મ છે, પરમાત્મા છે, એટલા માટે એનું કર્તવ્ય જોવા માટે આવે છે. પોતાની હાર કબૂલ કરે છે. એને એમ થાય છે કે નહીં, આ કાનુડો છે એ ચોક્કસ પરમાત્મા છે, પરમાત્મા સિવાય આવું કોઈ કરી ન શકે. પોતાની પત્નીને સાથે લઈ, ઇન્દ્રાણીને સાથે લઈ ઇન્દ્ર આવે છે. ભગવાનને આગળ નમન કરે છે. વરસાદને આ ઓર્ડર કરે છે કે તમે બંધ થાઓ વરસવાનું. વરસાદ વરસતા બંધ થાય છે, જેને આપણે ખરાળ કહીએ, ખરાળ થઈ. ગોવાળિયાઓ, ગાયો, વાછરડાઓ બધા ગિરિરાજની નીચેથી તળેટીની અંદર બહાર આવે છે. ગિરિરાજને ધીમેકથી નીચે મૂકે છે. શેષ નારાયણ પોતાના ઓરિજિનલ સ્વરૂપની અંદર સમેટાઈ જાય છે. ઇન્દ્ર અને સુરભિ ત્યાં આવે છે, ભગવાનનો દૂધથી અભિષેક કરે છે. અને ભગવાનનો દૂધથી અભિષેક કર્યો અને જે દૂધ ભેગું થયું ને
એને વ્રજની 84 કોષની યાત્રાની અંદર સુરભિ કુંડ કહેવામાં આવે છે. અને સુરભિ કુંડનો આજ પણ મહત્વ છે કે ત્યાં દૂધનો લોટો નાખવાનો. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, ભગવાને બ્રહ્માજીને ગર્વ ઉતાર્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. એક દિવસ નંદ બાબા વહેલા ઉઠી જાય છે, રાત્રિના 12 વાગ્યાથી તો 3 વાગ્યાનો સુમાર રાક્ષસોનો સુમાર કહેવાય છે. વરુણના લોકો જલની અંદર રક્ષણ કરે છે, સૈનિકો તરીકે રક્ષણ કરે છે. નંદ બાબા વહેલા ઉઠી, એને સમયનો ખ્યાલ નથી, પોતે યમનાજીની અંદર નાવા જાય છે. વરુણના સેવકો એને પકડે છે, પકડીને વરુણ દેવ પાસે લઈ જાય છે. કૃષ્ણ કનૈયાને ખબર પડે છે કે બાબાને વરુણના સેવકો પકડી ગયા છે. કૃષ્ણ ભગવાન વરુણ લોકની અંદર જાય છે. વરુણ દેવ ઊભા થઈ એમનું સન્માન કરે છે, સ્વાગત કરે છે, એમના પગ પ્રક્ષાલન કરે છે. વરુણદેવ ને ભગવાન કહે છે કે અમારા બાબાને તમે અહીં લઈ આવ્યા, કહે છે કે મારા સેવકોએ ભૂલ કરી છે, એમના વતી હું માફી માગું છું. આ રીતે ભગવાનનું પૂજન અર્ચન કરી નંદ બાબાને પાછા સુપ્રત કરે છે. આ રીતે કનૈયાએ બ્રહ્મદેવનો ગર્વ ઉતાર્યો, કનૈયાએ ઇન્દ્રદેવનો ગર્વ ઉતાર્યો, કનૈયાએ વરુણદેવનો ગર્વ ઉતાર્યો. ભગવાન છે ને એ ગર્વગંજન છે, કોઈનો ગર્વ ભગવાન રહેવા દેતા નથી. એટલા માટે તમને અને મને ભાગવત એવું કહે છે કે કોઈ દિવસ અભિમાન કરવું નહીં. રૂપનું અભિમાન ન કરવું, શરીરનું અભિમાન ન કરવું, કુટુંબનું અભિમાન ન કરવું, ગામનું, દેશનું, પ્રાંતનું, કોઈ પણ રીતનું અભિમાન કરવું નહીં. હા, સ્વમાન રાખવું જરૂરી છે, માણસે સ્વમાન હોવું જરૂરી છે, પણ અભિમાન કોઈ દિવસ રાખવું નહીં. કારણ કે ભાગવતના માધ્યમથી આપણને ઘણા એવા દાખલા સાંભળવા મળે છે અને જીવનની અંદર પણ આવું પ્રેક્ટિકલ થતું હોય છે કે જે જે અભિમાન કરે છે એના અભિમાન એક દિવસ ધૂળની અંદર મળી જાય છે. આપણા સ્વમાનને સાચવવા શ્રીહરિ આપણને આધાર આપે, પણ અભિમાન કોઈ દિવસ કરવું નહીં. ફરીથી કહું છું કે કોઈ દિવસ કોઈની સાથે નબળા શબ્દોથી વર્તણૂક ન કરવી, નબળા વિચારોથી વર્તણૂક ન કરવી, નબળી ક્રિયાઓથી વર્તણૂક ન કરવી. ક્રિયા અને ઉપદેશ છે ને, ક્રિયાત્મક હોવો જોઈએ. ઉપદેશ આપીએ, આપણું જીવન પણ એને લગતું હોવું જોઈએ, એને મળતું હોવું જોઈએ. અને ઉપદેશ એ જ આપણું જીવન હોવું જોઈએ, તો સામાને ઉપદેશ લાગે. આ રીતે ગિરિરાજ ગોવર્ધન પર્વત લીલા, ગોવર્ધન ધરની લીલા, 56 ભોગની લીલા, એનું પ્રકરણ આપણે લીધું. હવે 5:45 સુમાર થવા આવ્યો છે. ગોવર્ધન ધરની આરતી આપણે ઉતારવાની છે, શ્રીમદ ભાગવતજીની આરતી દરરોજના ક્રમ પ્રમાણે આપણે ઉતારવાની છે. એટલે જે ભાઈઓ અને બહેનો દ્વંદ્વની અંદર, ઝોડકાની અંદર આરતીમાં આજે રહેવાના હોય, એ બધાએ એકદમ તૈયાર થઈ અને ભાગવતજીની આગળ આવે. અને જે બહેનોએ વેશભૂષા કરી હોય અને પોતે આરતીમાં જોડાવાના હોય, એ લોકો પોતાની એની વેશભૂષાની અંદર આરતીમાં જોડાય. એટલે ગિરીશભાઈ આરતીની તૈયારી કરાવે. સર્વ મનકામના કામ સિદ્ધ્યધમ
मम समस्त पितृस्मरणार्थे अस्मिन् गृहे श्रीमद्भागवत सर्वदा ज्ञान यज्ञ प्रसंगे षष्ठ दिने सायंकाले वाङ्मय मूर्ति भगवत स्वरूप भागवत तथा च श्री गिरी गोवर्धन गिरिराज स्वरूप पूजनाद्य अर्चनम अहं करिष्ये। हरि ओम श्रीदेगापुरुखशास्त्राक्षद्रपादशभूमि गुं सर्वतस्मद्वात्यधिष्ठदशाङ्गुलं पुरुख वेद गुं सर्वं यद्भूतं यजवाव्यमौतां रतत्वशेषानो यदन्येनातिरोहति। ओं भूर्भुवस्वः वाङ्मे मूर्ति भगवत्स्वरूप भागवताय नमः नमः। हरिदास वर्य से गिरिराज स्वरूपाय नमो नमः। सर्वोपचारार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि। हाँ नैवेद्यम निवेदयामि नाभ्यासी दंतरिक्ष गुण शिष्णो द्यो समवर्तत पदभ्याम शर्करा खंड गद्य निदधिक्षिरता च आहारं भक्ष्य भोजं च नैवेद्यं प्रतिग्रह्यताम्। ग्रासभद्रां प्रदर्शयत निरञ्जनमारार्थ जय काना काला प्रभु जय काना काला मीठे मोरली वाला मीठे मोरली वाला गोपीना प्यारा। माखन चोरी मोहन माखन चोरी मोहन चित चोरी लीला। ओम जय गाना गाड़ा नंद जशोदा घेर वैकुंठ उतारी वाले वैकुंठ उतारी। काली अमरदन कीदा काली अमरदन केदा गायो ने चारी। ओम जय गाना गाड़ा गुण तनो तुज पार के में नहीं आवे प्रभु के में नव आवे। नेति वेद पुकारे नेति वेद पुकारे पुनित गुण गावे। ओम जय प्रभु जय गाना गाला मीठे मोरली वाला मीठे मोरली वाला गोपीना प्यारा। ओम जय गाना गाला कृष्ण कन्हैया लाल की। जलेन प्रदक्षिणं कृत्यं यानि कानि च पापानि जन्मांतर कदानि च तानि सर्वाणि विनश्यन्तु प्रदक्षिणां पदे पदे। पुष्पेन देववंदनम एम फूल छे नहीं आरती ऊपर थी उतारी नहीं। पुष्पेन देववंदनम हस्तेन देववंदनम भगवान ने आरती अपी जय जो हस्तेन देव वंदनम देवाभिवंदनम पितृवंदनम पश्चात आत्माभिवंदनम तम आरती ले। बस चाव दियो सामग्री प्रसादी जाव दियो आरती ने प्रसाद जवा दे जो ગિરિરાજજીના જે અહીંયા અન્નકૂટ ધરાવ્યા છે એમનો જે પ્રસાદ છે કાલે સવારમાં બધાને આપવામાં આવશે।
भजो गोविंद गोपाल भजो गोविंद गोपाल भजो गोपाल मारा हरि नंद लाल भजो गोविंद गोपाल मारा हरि नंद बोलो मारा हरि नंद लाल भजो गोविंद गोपाल मारा हरि नंद भजो गोविंद गोपाल भजो गोविंद गोपाल भजो भजो गोविंद गोपाल भजो गोविंद गोपाल भजो गोविंद गोपाल भजो गोविंद गोपाल मारा हरि नंद लाल भजो गोविंद गोपाल मारा हरि नंद लाल भजो गोविंद गोपाल मारा हरि नंद भजो गोविंद गोपाल 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 मारा हरि ભાઈ વિઠ્ઠલભાઈ ક્યાં છે મારા હરિ નંદ લાલ ભજો ગોવિંદ પ્રસાદ જવા દે હરિ નંદ લાલ ભજો ગોવિંદ ગોપાલ મારા હરિ નંદ લાલ ભજો ગોવિંદ ગોપાલ મારા હરિ નંદ લાલ ભજો ગોવિંદ ગોપાલ ભજો ગોવિંદ ગોપાલ મારા હરિ નંદ લાલ ભજો ગોવિંદ ગોપાલ શ્રી ગિરિરાજ ધરણ કી જય આ બધા પ્રસ અહીંયા દર્શન કરી શકશો બધા ભાઈઓ અને બહેનો અહીંયા આવીને દર્શન કરીશું ભાઈઓ અને બહેનો જેને કરવા ગિરિરાજજીના અહીં રૂબરૂ આવે અને દર્શન કરી શકે છે એક લાઈન થઈ જશે ભાઈઓ અને બહેનોની એટલે અહીં દર્શન કરતા જાય અહીંયાથી નીકળતા જશે આ ભાઈઓ બધા ઉભા થઈને અહીંયા આ દર્શન કરી શકશે અરુણ કમળ જળવે વિગામ વિના
Para
Thank you.
પ્રણામ રામ રે પરણામ રે સુન કરી નહી પધારો ને સદાનંદ દેવો ગુણ કરી ને મા
અહિંસ યજ્ઞ પ્રસ્તોત સાકાર બ્રહ્મ વર્ણન સ્વામી નારાયણ સ્વામી કલ દોષ નિવારક મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ વાડી શ્રીજીની લક્ષ્મી વાડી શ્રીજીની રૂડી રડિયાળી હે લક્ષ્મી વાડી વાડી શ્રીજીની રૂડી રડિયાળી પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી એ પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી કિલા કિલા રે હો હો કિલા કિલા રે હો હો કિલા કિલા રે ત્યાં તો મન ગમતા ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ ને પ્યારા બહુ મોગરાના ફૂલ ડોલર ગુલાબ ગુલાબ ગુલ ચંપો ચમેલી એ ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી ખેત કી કરેણ જાય જુયલ બેલી ખેત કી કરેણ જાય જુયાયલ બેલી ઓ મોગરાની ઓ હો મોગરાની ઓ હો મોગરાની પાંખડીમાં એ મોગરાની પાંખડીમાં સૌરભયનુપ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ
मोगराना फूल सखी मोगराना फूल जिने प्यारा बहू मोगराना फूल फुलड़े फुलड़े रे ना मोगरानी माला गुथी मोगरानी माला गुथी माव कविराये ए मोगरानी माला गुथी माव कविराये काव्यनी कुसुम माला कदी न करमाए ए काव्य नी कुसुम माला कदी न करमाए विन गुणिये ओ विन गुणिये माला तना मूल छे अमूल तिजने प्यारा बहु मोगरा ना मोगराना फूल सखी मोगराना फूल जिने प्यारा बहु मोगराना फूल निरंजन खल भल खंजन भव भंजन भगवंता जय निर्मल नामा जिगन श्यामा शोभंता जय जय भूतलाला भौतिक माला अरे कृष्ण कृपाला सुखकारी राधे प्यारी में बलिहारी गोकुल आवो गिरधारी रे जीरे गोकुल आवो गिरधारी अरे घोर कलिकाल न दोर छुटाया ने दृष्टि तनु बध जोर व्याप्यू अरे भक्ति सधर्म न मार्ग रुदी दीदा कर्म निष्काम न मूल सातु अरे वेद शास्त्र न अर्थ एवला कैना अरे वेद शास्त्र न अर्थ एवला कैरा पंडित पाप ने मार्गे देने अरे धन्य हो धर्म ध्वज रोपियो ये समय
સ્વામી નારાયણ પ્રગટ થઈને શ્રી સ્વામી નારાયણ પ્રગટ થઈને શ્રી સ્વામી નારાયણ પ્રગટ થઈને ઘનશ્યામ મહારાજ સાંભળને શ્યામળિયાજી સ્વરે વાલમજી મોરલી રે વાગે રે સાંભળવાને સૈયર મારું મન ઉર જાગે રે સાંભળવાને સૈયર મારો એ મન ઉર જાગે અરે સાંભળને ચામળિયાજીને અરે મોરલી રે વાગે કુંડ વર્મા રાજે
मन नूर जावे अरे मीठे स्वर मोहन जी पीतांबर ने पलट वाले सत्र सिर साजे सत्र सिर साजे सत्र सिर साजे प्रेमानंद नो वालो स्वामी महाराज ए प्रेम न जाने कोई ए प्रेम जो जग तुमा सब कोई करे तू जुदा न रहे कोई ए प्रेम जग तुमा जो सब को पातड़ियो श्यामा सुंदर सुखकारी रे मीठे जनने वश पातड़ियो श्यामा सुंदर सुखकारी रे प्रेमिते जनने वश पातड़ियो श्यामा सुंदर सुखकारी पातलियो श्याम सुंदर सुखकारी रे जाति वरण रिजे नहीं पड़ा जाति वरण रे नहीं ने प्रभु जी ने भक्ति प्यारी रे ओ प्रभु जी ने भक्ति पातड़ियो श्याम सुंदर सुखकारी ओ प्रेमी ते जनने वश पातड़ियो श्याम सुंदर सुखकारी रे प्रेम न निपजे देश विदेश प्रेम ना हाट विचाया रे न निपजे देश विदेश प्रेम ना जाने रे प्रेम न निपजे देश विदेश प्रेम ना हाट विचाया दे
સવડી સમજણ નવલી ધીરે પ્રેમની વાત સુણી પરીક્ષિતે સવડી સમજણ નવલી ધીરે પ્રેમની વાત સુણી પરીક્ષિત સવડી સમજણ નવલી ધીરે પ્રેમની વાત સુણી પરીક્ષિતે સવળી સમજણ નવલી ધીરે સમજીન સુખ જીએ સમજીન સમજી નહી સમજીન સુખ જીએ રસ ચકાડો સમજીન સુખ જીએ રસ ચકાડો મોક્ષની રીત કહી ધીરે પ્રેમી તે જનને બસ પાતડીઓ જામ સુંદર સુખકારી રે પ્રેમી તે જનને બસ પાતડીઓ જામ સુંદર સુખકારી રે જનને વશ પાથળિયો શ્યામ સુંદર સુખકારી રે વ્રજવની તના પ્રેમની આગળ ઉડ્યા કોટી કબીરા રે ઉડ્યા કોટી કબીરા રે વ્રજવની તના પ્રેમની આગળ ઉડ્યા કોટી કબીરા રે ઉડ્યા કોટી કબીરા રે જનને વસ પાતડીઓ શ્યામ સુંદર સુખકારી રે પ્રેમી તે જનને વસ પાતડીઓ શ્યામ સુંદર સુખકારી રે
जिने भक्ति प्यारी रे प्रेमित जनने मस पातड़ियो श्याम सुंदर सुखकारी रे प्रेमित जनने वश पातड़ियो श्याम सुंदर सुखकारी रे प्रेमित जनने वस पातड़ियो श्याम सुंदर सुख श्याम सुंदर सुख श्याम सुंदर सुखकारी रे बोल गिरिराज धरण की जय लियो तो खरा मतलब वो तो खरा पण जिलणियो छे ब्राह्मणी भाई गाल्यो नी भाई ई खोटो पण छे चालू करया बस तू तो हा जिलणियो जतो जिलणियो जतो तू हूं तू जिलणियो जतो हे जुवो जुवो निहारे जुवो जुवो नि सहेलिया जय रतियो रातर में Let's see.
જગતી તિટિયારે એ નાચ તમારે સગેવર ગારે રંગારે અવનીમાં જે દેહધારી થયા આપા સુખય પાર ભક્તજનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ તો મોરલિયો મનનો મોરલિયો રટે તારું નામ મારી જો પડીએ આવો નિશાન મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ એક વાર આવી પૂરો હૈડા કેરી હામ મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ સૂરજ ઉગે ને મારી ઉણતી રે આશા સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા રાત દિવસ હો હો રાત દિવસ હો હો રાત દિવસ મને સુજે નહીં કામ મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ આખડીએ મને ઓછું દેખાય છે આખડીએ રે મને ઓછું
દર્શન વિના મારું દિલડું દુભાય છે, દર્શન વિના મારું દિલડું દુભાય છે. નઈ રે આવતો વાલા હો હો, નઈ રે આવતો વાલા જશે મારા પ્રાણ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. Thank you.
Hey, Rama, 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 H
श्यामने महारानी की जय स्वामी नारायण भगवान की जय करारविंद पदारविंदम मुखारविंद विनिवेशयन्तम वटस्य पत्रस्य पुटे शयानाम बालमुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वा मृतमेतदेव गोविंद दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादति पिता चितवृत्ति दद्यादिकम्मो हवशादवोचद गोविंद दामोदर माधवेति गृहे गृहे गोपवधु कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पूर्णानि नामानि पठन्ति नित्यम् गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति बोलो कृष्ण कन्हैया लाल की जय। आजे कथा नो सातमो दिवस छे। गुरुवार चौथी जान्युआरी आपणे श्रीमद भागवतनी पावन कथा सांभळवानो शुरू कर्यो। आजे सातमो दिवस छे। गईकाले आपणे परब्रह्म पूर्ण पुरुषोत्तम भगवान श्री बालकृष्ण श्री नाथजी द्वारकाधीश रणछोड़ राय मदन मोहन महाराज ગોપીનાથજી ભગવાન રાધારમણ ભગવાન એનો જન્મદિવસ ઉજવો। આગલે દિવસે એના એ ભગવાન વ્રજ અને ગોકુળ એની અંદર બાળ લીલાઓ કરે છે। પોતાના એકાંતિક ભક્તો કે જેને ગોપ અને ગોવાળ વૃદ્ધ ગોવાળ વૃદ્ધ ગોપીઓ વૃદ્ધ માતાઓ બધાને ભગવાન લાડ લડાવે છે। કનૈયો 7 વર્ષનો થયો ત્યારે નંદબાબાને સમજાવી અને ગોવર્ધન ધરનો ઉત્સવ કરાવ્યો, ગિરિરાજ ઉત્સવ કરાવ્યો, અન્નકૂટની શરૂઆત કરાવી, 56 ભોગની રીતિ શરૂઆત કરાવી। કહેવાય છે ને કે કનૈયો જ્યારે દ્વારકાધીશ બન્યો
ત્યારે દ્વારકાની અંદર ઠાકોરજીને 56 ભોગ ધરાવવામાં આવે છે. એવો 56 ભોગનો ઉત્સવ આપણે ગઈકાલે મનાવ્યો. બધાને ઉત્સવ જે આપણે નાટકના રૂપમાં બતાવ્યું બધાને ગમ્યું તો છે ને? એટલે બધાની સંમતિથી આપણે નૃસિંહ જન્મનું પ્રાગટ્ય થયું ત્યારે પણ આપણે આનંદ માણ્યો. કૃષ્ણ લીલા, કૃષ્ણ જન્મ નંદોત્સવ વખતે પણ આનંદ માણ્યો. ગઈકાલે ગિરિરાજ ઉત્સવ થયો એની અંદર પણ શ્રીહરિની કૃપાથી આપણે આનંદ માણ્યો. આનંદ એવો શબ્દ છે જેનો વિરોધી શબ્દ કોઈ પણ બુકમાં અત્યાર સુધી લખાણો નથી. ભગવાન સતચિત અને આનંદ, સચિદાનંદ એમ કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે કથા વાર્તા કરે ને અને કથા વાર્તામાંથી ઊભા થાય ને ત્યારે જય સચિદાનંદ એમ કહીને ઊભા થતા. જય સચિદાનંદ, સતચિત અને આનંદ, જેની અંદર માત્ર આનંદ અને આનંદ છે, આનંદ સિવાય બીજું કશું જ નથી, એવી ભગવાનની મૂર્તિ, એવું ભગવાનનું નામ, એવું ભગવાનનું ધામ. આવા નામનું સ્મરણ કરી, આવા નામના લીલા ચરિત્રોનું અવલોકન કરી, વિહાવલોકન કરી અને આવા ધામના જે ધામી છે ને એના શરણને આપણે તમારે અને મારે પામવાનું છે. એટલા માટે ભગવાનની એકાંતિક ભક્તિ થાય એવા પ્રયત્ન કરવા, પ્રયત્ન કરવા એ તમારી અને મારી બંનેની ફરજ છે. ભક્તિ કરવી એ આપણું કર્તવ્ય છે. ભગવાને જો સુખેથી રોટલા આપ્યા હોય ને તો બહુ અસંતોષ ન રાખવો, સંતોષથી જીવન જીવવું, વ્યસનમાંથી મુક્ત થવું, કુટેવોમાંથી પાછું વળવું અને નાના બાળકોની અંદર કુટેવો ન પડે ને એવા સંસ્કાર આપવા. ઘણા લોકો ગોકુળિયા ગામની વાત કરે કે અમારા ગામને ગોકુળિયું બનાવવું. આપણે આપણા ગામને ગોકુળિયું બનાવવું હોય તો ગોકુળ અને વૃંદાવનની અંદર જે કનૈયો 11 વર્ષ અને 52 દિવસ સુધી પોતાની લીલા કરી ગયો છે એ લીલાના દર્શન કરી, એ લીલામાંથી માર્ગદર્શન મેળવી, કનૈયાને મનની અંદર, બુદ્ધિની અંદર, ચિત્તની અંદર કાયમ સ્થાપી અને ભગવાનનું ભજન ચાલુ રાખવું. ઘણાને ભગવાનના દર્શન થાય ને તો એમ કે હવે શું કરવાનું, ભગવાનના દર્શન તો થઈ ગયા, એટલે પૂજાય બંધ કરે ને, સેવાય બંધ કરે ને, મંદિરે જવાનું બંધ કરે ને, સમજ્યા ને? આમ જાણે પોતે પણ ભગવાનના શાસ્ત્રો એમ કહે છે કે તમારા પૂર્વજન્મના પુણ્ય હોય, અહીં મનુષ્ય તરીકે જન્મા પછી ભગવાનનું ભજન કરવાનો યોગ તમને મળ્યો હોય અને ઠાકોરજી વહેલા રાજી થઈને દર્શન આપવા માંડે ને તો પણ, છતાંય પણ કોઈ દિવસ ભગવાનનું ભજન અટકાવવું નહીં. જ્યાં સુધી જીવન ત્યાં સુધી ભગવાનનું ભજન ચાલુ રાખવું. અશક્ત થાય, મહારાજ શ્રીજી મહારાજે આજ્ઞા કરી, અમારો અનુયાયી હોય, પૂજા કરતો હોય, અશક્ત થઈ જાય, પોતે પોતાની મેળે પોતાની દેહની ક્રિયા કરી ન શકે, હાલી ન શકે, હાથે નાઈ ધોઈ ન શકે, વાંચી ન શકે, હાથની અંદર શિક્ષાપત્રી ઝાલી ન શકે, વાંચવા જાય ને તો આંખો કામ ન કરે, મગજ કામ ન કરે, એવા સંજોગોમાં શ્રીજી મહારાજ કહે છે કે સેવા તમારે બીજાને સોંપવી. પણ જ્યાં સુધી તમે સશક્ત હોવ, જ્યાં સુધી તમે હાથથી ખાઈ શકતા હોવ,
જ્યાં સુધી તમે હાલી ચાલી શકતા હોવ, જ્યાં સુધી તમે હાથે સ્નાનાદિક ક્રિયા કરી શકતા હોવ, ત્યાં સુધી ઠાકોરજીની સેવા પૂજા છોડવી નહીં. આજે મંદિરે ગયા હતા સવારમાં દર્શન કરવા, તે પ્રસંગ સરસ મજાનો નીકળ્યો. કારતક સુધી દસમી, ગઈકાલે આપણે પડવો ઉજવો ને, કારતક સુધી પડવાના દિવસે અન્નકૂટનો ઉત્સવ થાય એટલે એ દિવસને આપણે અન્નકૂટના દિવસનું રૂપક આપ્યું અને ઠાકોરજીનો અન્નકૂટ ઉત્સવ આપણે ઉજવો, 56 ભોગનો ઉત્સવ આપણે ઉજવો. કારતક સુધી દસમીને દિવસે શ્રીજી મહારાજ કારિયાણ્યાની અંદર દરબારના ઉતારાની અંદર બેઠેલા, એમાં એક પ્રસંગ નીકળ્યો ને વાત નીકળી, બહુ સરસ મજાની વાત. ભગવાનની ઉપાસના કેમ કરવી, ભગવાનને હૃદયમાં કેમ ધારવા, ભગવાનનું ભજન કેમ ચાલુ રાખવું વગેરે, આ બધા વચનામૃત છે. 252 વૈષ્ણવની વાર્તાઓ છે, 84 252 વૈષ્ણવની વાર્તાઓ છે, હરિરાયજી મહારાજના વતનામૃત છે, સ્વામિનારાયણની શિક્ષાપત્રી વતનામૃત, સત્સંગી જીવન નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલ યમદંડ, 16 ગ્રંથ, હરિબળ ગીતા, ભક્ત ચિંતામણી. આમાં ભક્ત ચિંતામણી વાંચી હોય ને એને ખબર હોય, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર કુકાવાવાનું નામ લખ્યું છે. જેણે વાંચી હોય ને ખ્યાલ ન હોય તો ફરી વાર વાંચ્યો, જેણે ન વાંચી હોય એને એણે વાંચી જોજો, કુકાવાનું નામ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે મહારાજે. અક્ષરધામનો અધિપતિ સહજાનંદ સ્વામી કે જેને ભલભલા મહાન વિદ્વાનો અને બ્રિટિશ સરકાર જેની પગમાં નમેલી, અમદાવાદની અંદર પેશવાનું રાજ્ય હતું, પેશવાએ કીધું કે અમારી હકુમત હોય ત્યાં સુધી અમદાવાદની અંદર પગ ન દેવો. શ્રીજી મહારાજ કહે છે કે તમારી હકુમત હશે ને ત્યાં સુધી પગ નહીં દઈએ, પણ બ્રિટિશરોની હકુમત જતી રહી, પેશવાનું રાજ્ય જતું રહ્યું અને શ્રીજી મહારાજે અમદાવાદની અંદર નર નારાયણ નામે ભગવાનના બે સ્વરૂપની સ્થાપના કરી સરસ મજાનું મંદિર બનાવ્યું. આજે તમે અને હું જ્યારે યાત્રા કરવા જઈએ ને ત્યારે આ નર નારાયણનું મંદિર કાળુપુરની અંદર છે ને, યાત્રાના એક ધામની અંદર, એક સ્થાનની અંદર આવે છે. સ્થળ જેને કહીએ ને, યાત્રાની અંદર આટલા સ્થળ લેવા છે એમ આપણે કહીએ, એ સ્થળની અંદર આ નરનારાયણ ભગવાનના મંદિરની ગણના થાય છે. આવા કૃપાળુ ભગવાન આપણને મળ્યા. શાસ્ત્ર બનાવ્યા, સંતો અને સાંખ્યયોગી બહેનો સમાજને સુધારવા માટે, સમાજને ઉપદેશ આપવા માટે, સમાજને ભક્તિના માર્ગની અંદર વાળવા માટે ભગવાને આપ્યા, મંદિરો સ્થાપ્યા, આચાર્યોની સ્થાપના કરી. સાધુ અને સંતોના આચાર્ય પદે ગ્રહસ્થને મૂક્યા. આચાર્ય છે ને એ ગ્રહસ્થ છે. કોઈ પ્રશ્ન પૂછે કે શ્રીજી મહારાજે ગ્રહસ્થોને શા માટે સંતોના હેડ તરીકે, ગુરુ તરીકે મૂક્યા? શ્રીજી મહારાજે એક બીજી પણ મર્યાદા બાંધી છે કે આચાર્ય હોય ને એ બહેનોને દીક્ષા આપી ન શકે, એટલા માટે બહેનોને દીક્ષા આપવા માટે ગ્રહસ્થ હોય, આચાર્ય ગ્રહસ્થ હોય તો એમના જે વૌજી મહારાજ કહેવાય, જેને ગાદીવાળા કહે છે, આપણે વૈષ્ણવની અંદર બાવાના પત્ની હોય તો એમને આપણે વૌજી મહારાજ કહીએ, દીકરી હોય તો એને બેટીજી કહીએ, અને પુત્ર હોય તો એને લાલજી કહીએ, લાલજી મહારાજ. એમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આચાર્ય મહારાજ હોય ને આચાર્ય મહારાજ કહેવાય, એમના પત્ની હોય ને ગાદીવાળા કહેવાય, એમની દીકરી હોય અને બિંદુ રાજા કહેવાય. હરિભક્ત હોય એને ખબર જ હોય, ખાલી ધૂળ ઉડાડું છું, ભૂલાઈ ગયું હોય ને યાદ કરાવું છું. દીકરી હોય, આ સ્વામિનારાયણના આચાર્યની દીકરી હોય અને બિંદુ રાજા કહેવાય, અને દીકરા હોય એને ફરીથી લાલજી કહેવાય. વૈષ્ણવમાં એ બાબાના દીકરાને લાલજી કહે, સ્વામિનારાયણની અંદર એ આચાર્યના દીકરાને લાલજી કહે. આ રીતે સ્વામિનારાયણ ભગવાને આપણને મંદિરો આપ્યા, શાસ્ત્રો આપ્યા, આચાર્ય આપ્યા, સાધુ આપ્યા, સાંખ્યોની સાંખ્યયોગી બહેનો આપી. આની અંદરથી
આપણે માત્ર શ્રીજી મહારાજની ઉપાસના આપણા મગજની અંદર, મનની અંદર, શરીરની અંદર, બુદ્ધિની અંદર દ્રઢ થાય, સ્થિર થાય. દ્રઢ કર્યા પછી એને સ્થિર રાખવી પડે. ભગવાને સમુદ્ર મંથન કર્યું, સમુદ્રની અંદર મેરુ પર્વતને રવૈયા તરીકે ઊભો રાખ્યો, વાસુકી નાગનું દોરડું બનાવ્યું, જ્યાં રવૈયો શરૂ કર્યો ને ત્યાં મેરુ પર્વત ડૂબવા લાગ્યો. એટલે ભગવાને કાચબાનું રૂપ લઈ મેરુ પર્વતની નીચે સમુદ્રને તળિયે બેસી ગયા અને સમુદ્ર મંથન રૂપી ક્રિયા યથાવત થઈ. આપણે જે આ સંસાર સાગર છે ને એની અંદર ભગવાનનું ભજન કરતા કરતા આગળ વધીએ એનું નામ જ સમુદ્ર મંથન. એની અંદરથી જેમ સમુદ્ર મંથનની અંદરથી જેમ છેલ્લે અમૃતનો કળશ નીકળ્યો, અમૃતનો કુંભ નીકળ્યો અને એ કુંભમાંનું અમૃત પીવાથી માણસ અમર થાય અને માણસ અમર થાય પણ એના સત્કૃત્યો સારા કર્મો બધાય નાશ પામે. આ કથારૂપી અમૃત એવું છે કે જે પીવાથી માણસ અક્ષરધામમાં જાય, ગોલોકની અંદર જાય, વૈકુંઠની અંદર જાય, કૈલાસની અંદર જાય. તમને અને મને આપણે બધાને સુખ જોઈએ છીએ. સુખ ક્યારે મળે? શ્રીહરિનું શરણનું સ્વીકાર કરીએ, શરણાગતિ કરીએ ને તો આપણને સુખ મળે. અને આ સુખને શાશ્વત સુખ કહેવાય. શાશ્વત સુખ એટલે કોઈ દિવસ નાશ પામે નહીં, કોઈ દિવસ વિનાશ પામે નહીં. નાશ એટલે નાશ અને વિનાશ એટલે વિશિષ્ટ નાશ, કેતા કાયમ માટે નાશ. આપણા જીવને, આપણા આત્માને આપણે એવી રીતે શરીરમાંથી મુક્ત કરવાનો છે સમજણપૂર્વક. દેહને પાડીને નહીં, આપઘાત કરીને મરી જઈને નહીં, મરી જઈએ એટલે આત્મા ભગવાન પાસે જાય એમ ન જાય. ગમે તેવા મુશ્કેલ પ્રસંગો જીવનમાં આવે, શારીરિક દુઃખ આવે, કોઈ દિવસ નાસીપાસ થવું નહીં. ઠાકોરજીનો પ્રસાદ છે, દુઃખ આવે એને ઠાકોરજીનો પ્રસાદ માની મનને સ્થિર રાખી અને દુઃખ ભોગવી અને શરીરનું પ્રારબ્ધ પૂરું કરવા પ્રયત્ન કરવો. કોઈ દિવસ આપઘાતનો વિચાર સુદ્ધા પણ કરવો નહીં. જે આપઘાતનો વિચાર કરે એની ભક્તિમાં રૂકાવટ આવે અને જે આપઘાત કરે ને એનો જીવાત્મા કોઈ દિવસ મોક્ષને પામે નહીં. એટલા માટે કોઈ દિવસ કોઈએ આપઘાતનો વિચાર સુદ્ધા પણ કરવાનો નહીં. વિચાર કરીએ ને તોય દોષ લાગે. મનથી આપણે બુરું ઈચ્છીએ ને કોઈનું તો પણ આપણને દોષ લાગે, પાપ લાગે. એટલે મનથી પણ કોઈનો દ્રોષ કોઈ દિવસ કરવો નહીં. અગાઉ મેં વાત કરી એ રીતે કોઈની સાથે અબોલા કરવા નહીં, હૈદ વટાવીને કોઈની હારે સંબંધો બગાડવા નહીં. કૃષ્ણ કનૈયાની વાતમાંથી આપણે આ લૌકિક સામાજિક સમાજની વાત કરી. એનું સેન્ટ્રલ આઈડિયા માત્ર કનૈયાનું ભજન કેમ થાય, ઉપાસના કેમ થાય, આપણું આત્યંતિક કલ્યાણ કેમ થાય, એ મહત્વ છે. ગિરિરાજનો ઉત્સવ ગઈકાલે ઉજવો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. હવે ચિરહરણ લીલા, કૃષ્ણ ભગવાને ચિરહરણ લીલા કરી એનું ટૂંકમાં કહી દઉં. ગોપીઓ એક દિવસ યમુનાજીની અંદર સ્નાન કરવા માટે પડે છે. કપડાઓ ઉતારી નવસ્ત્રા સ્નાન કરે છે. કૃષ્ણ ભગવાનને ખબર પડી કે ગોપીઓએ યમુનાજીના જલનો અપરાધ કર્યો છે. નાનો એવો કનૈયો છે, આવીને ગોપીઓના ચીર લઈ કદમના ઝાડ ઉપર ચડી જાય છે. ગોપીઓ પાણીની અંદર રહી થકી ભગવાનને પ્રાર્થના કરે છે કે કનૈયા અમારા વસ્ત્રો તો અમને આપી દે. કનૈયો કહે છે કે તમે જળ દેવતાનો અપરાધ કર્યો છે, વરુણ દેવતાનો અપરાધ કર્યો છે, એટલા માટે સૂર્યને હાથ જોડી નમસ્કાર કરી તમારા વસ્ત્રો કદમના ઝાડના થડિયા પાસે હું ઉપર ડાળીએ બેઠો છું, ત્યાં આવીને લઈ જાઓ. કનૈયાની ઉંમર 7.5 વર્ષની છે.
કનૈયો 7.5 વર્ષનો બાળક છે અને અહીંયા ઘણા 7.5 વર્ષના બાળકો ક્યારેક ક્યારેક આવે છે. ગઈકાલે અહીંયા ગિરિરાજ ઉપર બધા 7.5 વર્ષથી નીચેના બાળકો હતા. કેવી સરસ મજાની વેશભૂષા કરેલી કનૈયો બન્યો તો આમ હાથ આવી રીતે આમ રાખે છો ભાઈ. આપણને કોઈ કહે કે ઊંચો હાથ કરીને તાલી પાડો જઈએ તો આપણે તાલી પાડવા અમે બે તાલી પડે ને ત્રીજી તાલી હાથ નીચે વયો આવે. ઓલું નાનું બાળક કે બાળકી જે હતા કૃષ્ણ બનેલો કેટલાય સમય સુધી આમ રાખી મૂક્યો ભાઈ. તાલી પાડવાથી હાથના અવયવો મજબૂત થાય. ભગવાન કહે છે કે અહીં આવીને વસ્ત્રો લઈ જાઓ. આ કોઈ સામાન્ય વસ્ત્રની વાત નથી, સામાન્ય ચીર કપડાઓની વાત નથી, આ તો વાસનારૂપી જે વસ્ત્ર છે એને કાઢવાની વાત છે. કનૈયો કોઈ દિવસ લૌકિક વાત કરે નહીં. કનૈયાની વાત, કનૈયાની લીલાઓ એ બધી અલૌકિક છે. ગોપીઓ સૂર્યને નમસ્કાર કરે છે. જલની અંદરથી યમુનાજીના પાણીની અંદરથી બહાર આવે છે. કૃષ્ણ કનૈયા પાસે આવી હાથ જોડીને કહે છે કનૈયા હવે તો અમને વસ્ત્રો આપ. કનૈયો એમને વસ્ત્ર આપે છે. ચિરહરણ લીલાની પાછળ મહત્વ એ છે કે ગોપીઓની વાસનારૂપી જે ચીર હતા ને એનું કનૈયો હરણ કરે છે. એ બધી બહેનોએ નાવા પડી ત્યારે કપડાં તો પહેર્યા જ હતા. કપડાં બધી બહેનોએ પહેરેલ છે અને ભીને કપડે કનૈયા પાસે જાય છે. એટલે કનૈયો એમની વાસનારૂપી જે વસ્ત્રો છે એનો નાશ કરે છે, એનો વિનાશ કરે છે. અને જે ગોપીઓ નાવામાં હતી એ નિર્વાસનિક બની જાય છે વાસના વગરની. આપણને ખાવાની વાસના હોય, બંગલાની વાસના હોય, ફોર વ્હીલની વાસના હોય, પત્નીમાં વાસના હોય, પુત્રમાં વાસના હોય, આ બધી વાસનાનો સમજણપૂર્વક ત્યાગ કરવાની જરૂર છે. મર્યા પછી કોઈ સાથે આવતું નથી. તો મર્યા પછી જે સાથે આવે છે ને એનું વિશેષમાં ભજન કરવું. શ્રીહરિનું, ઠાકોરજીનું, ગોવર્ધનનાથનું, બાલકૃષ્ણનું વિશેષમાં ભજન કરવું. આ રીતે ચિરહરણ લીલા આપણે ટૂંકમાં લીધી. હવે આવે છે રાસલીલા. રાસલીલાની અંદર કનૈયો દરેક ગોપીને વિયોગને લીધે મૂર્છા આવે છે ને ત્યારે કાનમાં કંઈક કહે, કાનમાં એમ બોલે કે શરદ પૂર્ણિમાની રાત્રે હું તારી સાથે રાસ રમવાનો છું. વેણુંદા થાય, અવાજ સાંભળી અને રાસ રમવા માટે આવી જાય એવું કનૈયો ગોપીને કાનમાં કહે. તો એક બુઢી ગોપીની વાત મેં ગઈકાલે કરી દીધી કે બુઢી ગોપીને એમ થયું કનૈયો કંઈક કાનમાં કહે છે ને બેભાન હોય એ ભાનમાં આવે. એટલે ડોશીએ ઢોંગ કર્યો ને વહુને કીધું મને મૂર્છા આવી જાય ને કનૈયાને બોલાવજો ને એટલે મંત્ર શીખી લેવો એટલે ઊંટ વૈદું કામ આવે. ડોશીનો ઈરાદો ઊંટ વૈદું કરી અને 5 પૈસા કમાવાનો છે. ડોશીએ ઢોંગ કર્યો ને પડી ગઈ ને વહુનું ધ્યાન ગયું ને વહુ કનૈયાને બોલાય એવું. કનૈયો કહે કોણ માંદું પડ્યું છે, કોને મૂર્છા આવી છે? તો કે મારા સાસુને. તો કે જેના ધોળા વાળ થઈ ગયા હોય ને એના ઉપર મારો મંત્ર કામ ન કરે. વહુ તો એકાંતિક છે, કનૈયાની ભક્ત છે, કનૈયાની ગોપી છે. વહુ કે કનૈયા તારે આવવું જ પડશે, ગમે તેમ કર તારે આવવું જ પડશે. કાલ મને પેલા આપણે હરિભક્તની મંડળી આવી હતી ને ભાઈઓની, તો મને રૂમમાં બોલાવ્યા. મેં કીધું એટલે લોકો વસ્ત્રભૂષણ કરતા હોય છે ખાલી બોલે. મને કે તમારે પહેરવાનું સા? મેં કીધું ભાઈ ભલામણ મને રવા દો, તમે પહેરો, મારે દર્શન તમારા કરવા હોય ને ત્યારે તમે જ્યારે રાસ મંડળી લ્યો ત્યારે. આ રાસલીલા છે ને એના તો દર્શન પણ કરવા જેવા છો. મુચકંદ રાજા હતા ને એણે ભગવાન પાસે માગ્યું કે મને મોક્ષ આપો. ભગવાન કહે છે જુવાનીમાં બહુ પાપ કર્યા છે, એ આ જન્મે તારો મોક્ષ નહીં થાય, હજી એક લેવો પડશે. પછી નરસૈયો થયો. ત્રેતાયુગનો મુચકંદ મહારાજ કળિયુગની અંદર નરસૈયો થયો અને એણે ભગવાનનું ભજન કર્યું.
અને નરસિંહાને રાસલીલાના દર્શન થયા. એમ જ્યારે મંડળી રાસ લેતી હોય ને, વાંધીઓ લેતી હોય ને, સમજ્યા ને, ત્યારે એના દર્શન કરવાનો એક લ્હાવો છે. કારણ કે ઠાકોરજીના કીર્તન ગવાતા હોય અને રસ મંડળી રાસ લેતી હોય ને, એ કૃષ્ણના રાસની સાથે સરખાવાય. કલ્પના કરવાની વાત છે, મનની અંદર ધારણા કરવાની વાત છે. આકાશની અંદર વાદળો દેખાય છે, ઘટા ટોપ વાદળો હોય ને, એક સામું મીઠ માંડીને તમે જોહો ને, અને તમે એમ કહો કે જો એલા વાદળાની અંદર હાથી દેખાય છે, અને બે મિનિટ ત્યાં ત્યાં તાકીને જોવો તમને હાથી દેખાશે. તમને એમ લાગે કે આની અંદર ઠાકોરજી મારો દેખાય છે આ વાદળાની અંદર, તો બાળ કાંદળો વાંસળી વગાડતો હોય ને, એવો ત્રિભંગી રૂપે તમને વાદળાની અંદર દેખાશે. આ કલ્પના માત્ર છે, એની અંદર જો તમને મૂર્તિ દેખાય છે તો ખરેખર ભાવનાથી ભગવાનનું ભજન કરીએ. અને ભગવાનની પણ તાકાત નથી કે આપણા ધ્યાનની અંદર પોતે ન આવે. કારણ કે ભક્ત, ભગવાન કહે છે કે હું તો ભક્તાધીન છું. ભક્તવતા આધીન એટલે ભક્તાધીન, અનો આ થાય અને સંધિ ભેગી થાય એટલે ભક્તાધીન એક શબ્દ બની ગયો. ભક્ત જ્યારે ભગવાનની ભાવનાપૂર્વકની ભક્તિ કરે ને, ત્યારે ભક્તવતા આધીન બે શબ્દમાંથી એક શબ્દ થઈ જાય. રાધેશ્વર, રાધાવતા ઈશ્વર, રાધાવતા કૃષ્ણ, રાધા કૃષ્ણ એમાંથી રાધેશ્વર થઈ જાય. રાધાવતા ઈશ, અનો એ થાય, રાધેશ્વર થઈ ગયા. અને રાધેશ્વર એટલે રાધા અને કૃષ્ણ એક સ્વરૂપે, યુગલ સ્વરૂપે, એક સ્વરૂપે, યુગલમાંથી પણ એક સ્વરૂપ થઈ જાય. તમને અને મને ઉપદેશ આપવા માટે કૃષ્ણ ભગવાને એક સ્વરૂપમાંથી બે સ્વરૂપ કર્યા છે, એક સ્વરૂપ કૃષ્ણ કનૈયાનું, એક સ્વરૂપ રાધિકા માતાનું. પણ રાધેશ્વર એ એક સ્વરૂપ છે. ડોશી પાસે કૃષ્ણ આવે છે, ડોશી બેભાન પડી છે, ઢોંગ કરે છે, કનૈયો કિયાને ભૂત વળી ગયું મારો. ડોશીને ઝાપટી નાખી, જોડી નાખી કહી ને. ડોશી કે હું ઢોંગ કરું છું, મને મારોમાં કૃષ્ણ કે ભૂત હોય ને એમ જ કહે, ઢોંગ કરવાનું જ કહે, મારો વધારે. બે ગોપીઓને બે પેલા હામણા પડ્યા હતા ને, ઠબકાર્યા. આવું કોઈ દિવસ ઢોંગ કરવો નહીં. ભગવાનના નામ સાથે કોઈ દિવસ લોકોને લૂંટવાનો પ્રયત્ન કરવો નહીં. સમાજની સંપત્તિ જે ખાય ને, ચાંડાળ ત્રણ ચાર પ્રકારના હોય. દીકરીનો પૈસો ખાય અને ચાંડાળ કહેવાય, સમાજનો પૈસો ખાય અને ચાંડાળ કહેવાય, દેવનું દ્રવ્ય ખાય, મંદિરની અંદર આવેલું દ્રવ્ય ખાય, પૂજારી હોય ને પૂજા કરતા હોય ને મંદિરમાં આવે, એ તો એની એક જીવન નિર્વાહ થયો, એ માન્ય છે ભગવાન કહે. કારણ કે ભગવાનની પૂજા નહીંતર કોણ કરે. પણ મંદિરના નામે ફાળો આવ્યો હોય ને, એ ફાળો જો આપણે ઓહિયા કરી જઈએ ને, તો દેવનું ખાધું કહેવાય. એટલે દેવનું કોઈ દિવસ ખાવું નહીં, દીકરીનું ખાવું નહીં, સમાજનું ખાવું નહીં, દેવનું ખાવું નહીં, અને ધરતીનું ખાવું નહીં. ધરતીનું એટલે ધરતી માતા જ અનાજ આપે છે, એમાંથી જ ખવાય. પણ નીતિનું ખાવું, ધરતીનું ખાવું નહીં, એનો અર્થ એવો કે નીતિનું ખાવું. જબ કન્યા વિક્રય કરે, કન્યા વિક્રય કરે અને લોકો પોતાના પેટ ભરે એવું એવું કમાણીને એવું ખાવું નહીં. આ રીતે દીકરીનું ખાવું નહીં, દેવનું ખાવું નહીં, સમાજનું ખાવું નહીં, અને ધરતીનું ખાવું નહીં. સમજવા જેવી વાત છે, મગજમાં રાખજો. પહેલાના વખતમાં લોકો દીકરીઓને વેચી નાખતા, જેમ અત્યારે ગોધરાના ને પંચમહાલના લોકો દીકરીઓને વેપાર તરીકે વેચી અને સૌરાષ્ટ્રમાં લોકોને મૂર્તિઓના હાથની અંદર પકડાવે છે ને, હાથ દીકરીના પીળા કરીને, એમ પહેલાના વખતમાં લોકો ગુજરાત બાજુ દીકરીઓના સંબંધો કરતા. પણ કહેવાનો મતલબ એ છે કે કન્યા વિક્રય કોઈ દિવસ ન થાય એનું અનુસંધાન રાખવા પ્રયત્ન કરવો, પ્રયત્ન કરવો એ આપણી ફરજ. રાસલીલાની વાત ચાલે છે. કૃષ્ણ ભગવાન શરદ પૂર્ણિમાની રાત્રિ છે, ચંદ્ર આકાશમાં ચડ્યો છે,
ચંદ્રમાનું અજવાળવું સર્વત્ર પ્રસારિત છે. સરસ મધાના સુગંધી ફૂલોમાંથી સુગંધ આવે છે, અત્તરની ફોરેમાં આવે છે. કૃષ્ણ કનૈયો વાંસળી વગાડે છે. એમાં જે અધિકારી ગોપીઓ છે એને કૃષ્ણ ભગવાનની વાંસળી સંભળાય. તમને અને મને હજી સુધી સંભળાણી નથી. કોઈને સંભળાણી હોય તો ભાઈ હાથ ઊંચો કરજો. કોઈને સંભળાણી નથી અત્યાર સુધી, પણ આપણે કૃષ્ણ કાનોડાની વાંસળી સંભળાય એવા પ્રયત્ન કરવાના છે, એવી કોશિશ કરવાની છે, એવી ઉપાસના પૂર્વકની કનૈયાની ભક્તિ કરવી છે કે જેથી આપણા કાન એની અંદર લાયકાત આવે કે કનૈયાની વાંસળીનો સૂર સંભળાય. મહાભારતના યુદ્ધ વખતે સંજય છે ને, એ સંજયને વ્યાસ ભગવાનને દ્રષ્ટિ આપી છે, અને વ્યાસ ભગવાન મહાભારતના યુદ્ધમાં શું થાય છે એ જોઈ શકે છે. આવી રીતે ભગવાન આપણને એવા કાન આપે કે જેથી કાનોડાની વાંસળી આપણને સંભળાઈ શકે એવી લાયકાત આપણામાં આવે. અધિકારી ગોપીઓ રાસની અંદર આવી છે. ગોપીઓ આવે, કનૈયો મળે. મળ્યા પછી કનૈયો એમ કે તમે રાત્રિના 12 વાગ્યા અહીં મારી પાસે કેમ આવી? ગોપીઓ કહે છે, કનૈયા અમે તારા દર્શન કરવા આવી છે, અમે તારી વાંસળીનો નાદ સુણ્યો એટલા માટે અમે આવી છે. કનૈયો કે હારું, તમે મળી લીધું તો હવે પાછા જાઓ, તમારા પતિ રાહ જોતા હશે, તમારા દીકરાઓ રાહ જોતા હશે, પાછા જાઓ. ગોપીઓ કે અમે પાછા જવા માટે નથી આવ્યા, અમે તો સર્વસ્વનો ત્યાગ કરીને આવ્યા છે. વાતે સાચી છો ભાઈ. કોઈ પુરુષ ઘરમાં હોતો હોય ને બૈરું રાતને 12 વાગે વયું જાય, ઝઘડો થઈ જાય ને, ધોકા પડે, ઓલી પાછી આવે તા અને કાંઈ બીજેથી મૂકી આવે. પણ આ તો ગોપીઓના સૂક્ષ્મ આત્મા છે, ભૌતિક શરીર નહીં. પંચભૂતનું જે શરીર છે, પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ, એને પંચભૂતનો દેહ કહેવામાં આવે. પણ એની અંદર માયલો જે આત્મા છે, એનો જે ઓપ છે, એનો જે કંડાર છે, એનું જે રૂપક છે ને, એને સૂક્ષ્મ કહેવામાં આવે છે. એ સૂક્ષ્મ રૂપે ગોપીઓ કૃષ્ણ પાસે આવી છે. એટલે એના પતિને તો પોતાની બાજુમાં પૂઢેલા હોય એવું જ દેખાય છે. પણ અધિકારી ગોપીઓ કે જેને ભગવાનની વાંસળી સાંભળવાનો અધિકાર પ્રાપ્ત થયો છે, એવી ગોપીઓ આવે છે. કૃષ્ણ કહે છે તમે પાછી જાઓ. અને ગોપીઓ છે ને, જ્યારે વાંસળીનો નાદ સંભળાણો, ઘરની અંદર જે લીપણ કરતી હતી ગોપી, ઓળપો જેને કહેવાય ને, એ ઓળપો કરતી હતી ને, ગાયનું છાણ કૂચરા કાઢી નાખેલો માટી સાથે મેળવીને લીપે અને ઓળપો કીએ. ઘણા વળી એવા ઘોડાની લાઈટ નાખે, ઘોડાની લાઈટમાં કૂદતા ઓછા હોય, એમ લીપતી હતી ને, એ લીપ એ ગોપીએ કૃષ્ણની વાંસળી સાંભળી, છાણવાળા હાથે એકદમ દોડી. કોઈ સ્ત્રી માથું ઓળતી હતી, કોઈ ગોપી માથું ઓળતી હતી, વાંસળીનો અવાજ સાંભળ્યો, એક અંબોળો બે ચોટલો લીધો ને એક ચોટલો હજી બાકી છે, એમનેમ દોડી. કોઈ ગોપી પોતાના શૃંગાર કરે છે, હાર પહેરે છે ને, વીંટીઓ પહેરે છે ને, બાજુબંધ પહેરે છે ને, લોકેટ પહેરે છે ને, ચંદન હાર પહેરવાનો બાકી છે, અને વાંસળી સંભળાણી, ચંદન હાર ગળાનો ચંદન હાર એકદમ ઝાંઝરીની તરીકે પગમાં પહેરીને ગોપી એકદમ દોડી. કોઈ ગોપી આંખની અંદર આંજણ આંજે છે, જેને અંગ્રેજીમાં મસ્કારા કહીએ, આ મસ્કારા કરે છે. એ ગોપી પોતાના કાજલ જે છે ને, એને અહીં શેથામાં પૂર્યું, અને શેથામાં પૂરવાનો જે સિંદૂર હોય ને એને આંખીમાં આંજ્યો,
સિંદૂર આંખમાં આંજીએ ને તો આંખ બળવા મળે, પણ આ તો અધિકારી ગોપી છે, એને કાંઈ પડી નથી. અને આ રીતે એકદમ દોટ મૂકી, જેની સમજણ બરાબર ન હોય, જેને આ રાસલીલાના દર્શનની અંદર ભાવના ન હોય, એ લોકોને આની અંદર વાસના દેખાય. કનૈયો, એણે આવું ન કરવું જોઈએ. બીજા બહેનો સાથે એણે આ રીતે રાસલીલા ન કરવી જોઈએ. અને કોઈ પોતાના પ્રેમીને મળવા જાય આ જગતની અંદર, કોઈ પોતાના પ્રેમીને મળવા જાય, કોઈ ભાઈ હોય પોતાની પત્નીને મળવા જાય, અથવા કોઈ બેન હોય પોતાના પતિને મળવા જાય, તોય પણ માથું હરખું ઓળે, બે ચોટલા લેતા હોય તો હરખાય બે લીએ, એક લેતા હોય તો એક લીએ, અંબોડો વાળતા હોય તો વેણી નાખે, પીનું ઘોકાવે, આંજણ હરખું આંજે, શેથાવ અહીંયા પૂરે કંકુનો, જ્યાં એનો પાથી આવતી હોય ત્યાં, હાથમાં કંકણ સરસ પહેરે, ચંદનહાર ગળામાં નાખે, ઝાંઝરી પગમાં પહેરે, સરસ મજાની દક્ષિણી કે ગુજરાતી સાડી પહેરે. આ રીતે બની ઠની અને જગતના જીવો આપણે બધાય આપણા વાલા સગાવાલા આ તે પતિ પત્ની જે હોય ને એને મળવા જઈએ. ગોપીઓના છાણવાળા હાથ ભર્યા છે કૃષ્ણને મળવા દોડી. કાજળ શેથામાં પૂર્યું ગોપી દોડી. કોઈ તો સાડી છે ને ઉતાવળમાં અવળી પહેરી લીધી અને દોડી. તો પ્રેમીને મળવા જાય ત્યારે તૈયાર થઈને માણસ જાય, તો આ લૌકિક પ્રેમની વાત નથી. જેને અલૌકિક પ્રેમની માયા લાગી છે ને એને લોકની લજ્જાની પડી નથી. આપણે આમ એમને માવ્યા હોય ને કહો કે માથું તો જરા વળી જો, તો વાલ્યો દત્યો આપું, કારણ કે લોકમાં એવું હોય કે માથું ભાઈ આમ જેમ તેમ ભર્યું છે, મારે ધારું છે આ બધું, એમ કાંઈ ઉપાધિ નહીં, સમજ્યા ને, નાહી નાખ્યા એટલે ઓમે નવાઈ ગયો, કાંઈ ઉપાધિ નહીં, વાળા એ પૂરા નથી ને છે એ નંદન, એટલે હું ઘણા લોકોને વાળ હોય ને આમ એકદમ ચાંદીનું છાપરું થઈ ગયું હોય, અને પાછા લાંબા વાળ રાખવાનો શોખ બહુ, ઉંમર તો ભલે ને 60-65ની હોય ને મારા કરતા મોટા હોય, પણ તમારે વાળા બોલા કે હરખા કાપી દે, બાલને હરખા કાપી દે, એમ બાલ કોઈ દી શબ્દ નથી, વાળનો શબ્દ બાલ નથી, આપણે બાલ બાલ કર્યા કરીએ, એમને ગામડાની અપભ્રંશ ભાષા, બાલ કપાવાઈ ગયો તો બાલ જેવો શબ્દ જ નથી, બાલ એટલે તો બાળક થાય, શું બાલ એટલે બાળક થાય, બાલ જેવો શબ્દ જ નથી, પણ આપણે કે બાલ કપાવાઈ ગયો તો હાયલું આવે પહેલેથી, હું એમ કહું તમારી ભેગો, હું એમ કહું બાલ કપાવા, પહેલાથી શીખ્યા હોય ને બાલ કપાવાનું. એટલે જેનું છાપરું ચાંદીનું થઈ ગયું હોય ને એને ટુકડા વાળ કરી નાખવા, ટુકડા સરસ લાગે, જોવું તમારે પન્યું બાંધતા હો, ટોપી ઓઢતા હો, ખુલ્લું માથું રાખતા હો, સરસ મજાના દેખાય છે. પ્રયોગ કરી જોજો એકવાર, ન ગમે બે મહિનામાં પાછા હતા એવા થઈ જાય, એટલે તમે તારે મોટા રાખવા વાંધો નહીં, હં, પણ પ્રયોગ કરી જોજો. ચિરહરણ લીલાની વાત આવે છે, ત્યાર પછી રાસલીલાની વાત આપણે અત્યારે ચાલુ કથાની અંદર છે. ગોપીઓ બંસરીનો નાશ સાંભળી શરદ પૂર્ણિમાની રાત્રિએ યમુનાજીને કિનારે વંદરાવનની અંદર ભગવાન સાથે રાસ રમવા માટે આવી છે. અધિકારી ગોપીઓ માત્ર આવી છે, રાસ શરૂ થાય છે. ગોપીઓને એમ થયું કે અમારા જેવા ભાગશાળી કોઈ નથી, કૃષ્ણ અમારી સાથે રાસ રમે છે, બાકીના જગતના જીવો છે ને એને કૃષ્ણ અવગણે છે. આપણને ઘણીવાર આમ કોંટો આવે, આ બધા આપણે દોસ્તાર છે, આમ આપણને જરા આમ સમજ્યા અંદરથી આમ અભિમાનનો કોંટો આવે કે અમારું મિત્ર મંડળ જોઈ લ્યો કેવું સરસ છે, નામ તેમ એલા ભલા માણા, બાળ કાનુડાની જો મિત્રતા કરીને તો તારે કોઈની મિત્રતાની જરૂર નહીં રહી, અને જગતના મિત્રો છે ને હમણાં 5,000 માગશે ને હામો નહીં મળે જિંદગીભર, દીધા તોય મળે, નહીં દે તોય નહીં મળે, કોઈ ઉછીતા માગે પ્રયોગ કરી જોજો, બહુ મિત્રતા હોય ને વેણ નાખજો 5,000 દે ને, અને ઓલો દે ખરો, દીધા પછી તમારે કાઢવા નહીં, તો તમને ખબર પડે કે એલા મિત્રતા ક્યાં ગઈ, ઓલો સામે ન મળે, ઓલો તમે ભાળી જાય ને તો તરત આમ થઈને આમ આવે ને રામ રામ જય શ્રી કૃષ્ણ,
અને ઓલો આમ હામો હેલો આવતો ને કે આમ હાલો ને એમાં ગો હેલું આવે કે એવું થાય. જગતની અંદર સ્વાર્થનો સંબંધ કોઈની અરે બાંધવો નહીં. સ્વાર્થનો સંબંધ બાંધીએ એટલે આપણે સમજી જવાનું કે કામથી ગયા. મિત્ર કરવો તો કનૈયાને કરવો, સખા કરવો તો કનૈયાને કરવો, બાપ કરવો તો કનૈયાને કરવો, ભાઈ કરવો તો કનૈયાને કરવો. તો કનૈયા સાથે જો મિત્રતા ભાતૃભાવ પિતૃભાવ હશે ને તો કોઈ દિવસ આપણા સંબંધોની અંદર ઉતાવળ ઉણપ નહીં આવે. એક મહાત્મા હતા, એકલા હતા, કોઈ દી પરિણામ નથી. એને શિષ્ય મંડળ ખરું, એને એમ થયું કે મારે જઈને ગંગાનું સ્નાન કરવું. તો એકવાર ગંગા સ્નાનની વાત કરીને ત્યારે એના મગજની અંદર કનૈયો આવ્યો. કનૈયાની સેવા કરે છે એટલે એમ થયું કે કનૈયો નાનો છે, એને મૂકીને મારે ક્યાં જવું. એટલે કનૈયાને એણે દીકરો ધાર્યો કે કનૈયો છે એ મારો દીકરો છે. અને કનૈયાની બાલકૃષ્ણની કાયમ સેવા કરે. આ રીતે કનૈયાની સેવા કરતા 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 એને એવી બધી કનૈયાની અંદર પ્રીતિ થઈ ગઈ કે બસ એને કનૈયો જ દેખાય. અને એને મગજમાં આવે કે મારે ગંગાજીએ સ્નાન કરવા માટે યાત્રા કરવા માટે જવું છે. તો કનૈયો એને કહે કે બાબા હું નાનો છું, મને મૂકીને તમે જતા રહેશો. એટલે મહાત્મા ગંગા નાવાનું મનમાંથી મન મનાવી લે કે મારો કનૈયો નાનો છે ને, મારે એને એકલા મૂકીને કેમ જવું, નથી જતા. દેહની અવધિ પૂરી થાય છે. એક દિવસ વિષ્ણુના દૂતો આવી અને કહે છે કે મહાત્મા ચાલો તમારા દેહની અવધિ પૂરી થઈ ગઈ, ભાડા ચીઠ્ઠી પૂરી થઈ ગઈ, હવે ખાલી કરવાનું મકાન. જય સ્વામિનારાયણ ઉપર જતા રહ્યા. બધા એને વિધિ પ્રમાણે ક્રિયા કરી સમસાને લઈ જાય છે. ચિત્તાની ઉપર એમને ખડકવામાં આવે છે, મૂકવામાં આવે છે. એવાની અંદર એક બાળક આવે છે, એની ખભે હાંડો છે, હાંડો, અને હાંડાની અંદર ગંગાજળ છે. કનિયો કે છે બાળક આનોળો છે, છુપા વેશે આવ્યો છે. કનિયો કે છે કે આ મારા બાબા છે, મારે એને સ્નાન કરાવવું છે. અગ્નિ સંસ્કાર કરતા પહેલા મારે એને સ્નાન કરાવવું છે. ગંગામાં નાવાની ઈચ્છા હતી ને. કનિયો ગંગા જળનો હાંડો ભરીને આવે છે, મહારાજને નવરાવે છે. પછી કનિયો પોતે જ આગ ચાપે છે. આ ગુરુ મહારાજનું શિષ્ય મંડળ એટલું મોટું છે ને, એના અનુયાયીઓ એટલા બધા છે ને કે ગણ્યા ગણાય નહીં એટલા બધા. કોઈની હિંમત ન ચાલી એ છોકરાને કહેવાની કે ભાઈ તું શા માટે અગ્નિ સંસ્કાર કરસ, અમે એના શિષ્યો છીએ. સ્નાન કરાવ્યું, અગ્નિ મૂક્યો, દેહ બળવા માંડ્યો. શિષ્યો બધા દર્શન કરતા કરતા ગુરુના દેહને બાળવાની ક્રિયા આગળ વધાવે છે. પેલો બાળ કાનોડો અદૃશ્ય થઈ ગયો. લોકોના મગજમાં આવ્યું પેલો છોકરો આવ્યો તો ક્યાં ગયો, ચારે બાજુ જોવે છે તો ત્યાં તો છોકરો દેખાતો નથી, હાંડો દેખાતો નથી. આ વાર્તાનો રહસ્ય એ છે કે કનૈયા સાથે જેવો સંબંધ આપણે બાંધીએ એ રૂપે કનૈયો આપણી ભક્તિને દ્રઢ કરે. મહાત્માને ગંગા સ્નાન કરવાની ઈચ્છા હતી, કનૈયાને એકલો ન છોડવો એવા વિચારથી પોતે ગંગા સ્નાન કરવા કોઈ દિવસ ગયા નહીં. પણ અંતકાળે કનૈયો આવી શૈયા ઉપર સૂતેલ શબને કનૈયો ગંગા સ્નાન કરાવે છે અને એને અગ્નિ દાહ આપે છે. ભગવાન આપણને સ્નાન કરાવે અને ભગવાનનું સ્વરૂપ જો આપણા મૃતદેહને અગ્નિ સંસ્કાર કરે એના જેવા જીવના ભાગ્ય ક્યાં હોય. એટલે પરમપિતા એકદમ દયાળુ પરમાત્મા છે, એની ભક્તિ કરવી, એની રાસલીલાના દર્શન થાય ને એવા પ્રયત્ન કરવા.
અત્યારે રાસલીલાનું પ્રકરણ આપણે આગળ ચલાવીએ. ગોપીઓને એમ થયું કે અમારા જેવી પ્રેમ કૃષ્ણ કોઈની સાથે કરતા નથી. ભગવાને જોયું આ લોકોને સૂક્ષ્મ અભિમાન આવ્યું છે. ભગવાન દેખાતા બંધ થયા, અદ્રશ્ય થયા. રાત્રિનો સમય રાધિકાજીને ખભે બેસાડી ભગવાન ગોપી મંડળની અંદરથી રાસમાંથી બહાર નીકળી ગયા. રાધિકાજી કહે છે કે તમારે ગરજ હોય ને તો મને ખભે બેસાડો. ભગવાનને ખભે બેસાડ્યા. ભગવાન કેવું થાકી ગયો, લઈને કદમની ડાળીએ બેસાડ્યા. કનિયો ત્યાં ઊભો ઊભો રાધિકાજી સાથે વાતો કરે છે. રાધિકાજીને અભિમાન જેવું સૂક્ષ્મ આવ્યું ને કે બીજી બધી ગોપીઓ કરતા ભગવાનને હું વધારે વાલી છું. તો ભગવાનને નજર ચૂકવી અને ભગવાન સંતાઈ ગયા. રાધિકાજીએ દુઃખી થઈ ગયા, કદમની ડાળી ઉપરથી પડ્યા નીચે. બૂમો પાડે છે. બીજી ગોપીઓ ભગવાનને શોધતી શોધતી બૂમ સાંભળીને રાધિકાજીની પાસે આવે છે. બધી સખીઓ ભેળી મળી અને કહે છે કનૈયો છે ને એ કેટલેક દૂર ગયો હોય અત્યારે, એટલામાં જ ક્યાંક હશે, શોધો શોધો, ગોતે છે. ગોપીઓ દુઃખી થાય છે, ગોપીઓને વિરહ થાય છે. ગોપીઓ વિરહ ગીત ગાય છે, જેને ગોપી ગીત કહેવામાં આવે છે. કનિયો અદ્રશ્ય થાય ત્યારે ગોપી ગીત ગવાય, ભગવાનના દર્શન ખુલે ત્યારે ગોપી ગીત બંધ કરાય. બે દિવસ પહેલાં મેં કીધું હવેલીની અંદર બહેનો ગોપી ગીત ગાય, પણ ઠાકોરજીના દર્શન થાય ત્યાં સુધીમાં ગોપી ગીત પૂરું થઈ જવું જોઈએ, અને અધૂરું હોય તો દર્શન થાય પછી ગોપી ગીત ગવાય નહીં, એમ પ્રણાલી કહે છે. આપણને ખબર ન હોય ને ઘણીવાર જીકે રાખીએ. હમ, આમાં ઘણા ગાતા હોય ને એના બીજા વખાણ કરે, મારી જે હોય વખાણ, બહુ સારું ગાવ છો તમે, ઠાકોરજી રાજી થાય, ગવાન ચાલુ રાખવું. તો ઘણાને પછી પાછો કોંટો આવી જાય, તો ન ગાવાનું હોય ત્યારે ફેંકે રાખે. ગાવામાં, ભોજનમાં, ભજનમાં વિવેક જોઈ. ઠાકોરજીના ગુણગાન ગવાતા હોય ને ત્યારે મરશિયા ન ગવાય. નંદ ઉત્સવ હોય ને કોઈ એમ ગાવા મળે કે ભજો નહીં ભગવાનને રે, મળો માણસનો દેહ, મળો માણસનો દેહ, એ ન ગવાય. ત્યાં નંદ ઉત્સવ થતો હોય ને ત્યારે તો ભગવાનના ગુણગાન ગવાય ને કૂદકા મરાય, મિશ્રી ખવાય, ત્યારે મરશિયા ન ગવાય. ભજો નહીં ભગવાન, એ તો કોઈક મરી ગયો હોય ને તઈ ગવાય. કોઈક મરી ગયું હોય ત્યારે લોકોને વૈરાગ હોય, વૈરાગ આવે, આશ્વાસન મળે, અટલે ગવાય કે ભાઈ જો બધા મરી ગયા, એમાં તમારા ઓલા વૈયા ગયા, તો ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા, બધું ભગવાન સારું કરશે. લોકો લૌકિક આશ્વાસન આપે. આપણે તમે હું બધા જાણીએ, ખરેખર ગયા હોય ને તો જેને ત્યાં ખરેખર હું સારું ન થયું ને, વૈયા ગયા, બધા આવીને એનું પૂછે ને ઓલા ભાઈને ટેપ રેકોર્ડર સારું કોઈ કરતા નથી, ને કરો ટેપ રેકોર્ડર કરવું જોઈએ, એલા ભાઈ થોડું રિમાઇન્ડ કરીને ફરીથી મૂકો. એકની એક પટ્ટી દવાખાને લઈ ગયા. ડૉક્ટરે બહુ પ્રયત્ન કર્યો હો. એક ડૉક્ટરે કીધું કે 1000 ઇન્જેક્શન આપે, જો આ આપીને છેલ્લો ઉપાય છે. એ કરી જોયું ભાઈ, પણ કાંઈ સરખું ન આવ્યું. આહુડા મંડે પાડવા, સમજ્યા, હિબકા ભરવા મંડે, હાવ ખોટા હો. ઘરની અંદર સેવા કરતા હોય ને, 5-7-10 દીકરા હોય ને, કોઈ હાજર ન હોય. ઘણી વાર હું જોવા બેન પેલા લારીમાં બેઠા છે ને, આપણે એમ લાગે કે છોકરાઓને વવું ને બધા એમ બેનને નીચે પગ મૂકવા ન દેતા. સાચી વાત, ખુરશીમાં બેઠા પગ નીચે ક્યાંથી આવે? પણ ઘણી વાર તમે જોજો, અહીંથી જોજો, આ 6 દિવસમાં મને તો અહીંથી બધું દેખાય. ઘણી વાર કોઈ પાસે ન હોય, એટલે ખુરશી એને લઈ આવે ને બેનને એમ કે પ્રદક્ષિણા ફેરવે ને તો એકલા જ ખુરશી ઉપડે નહીં, તો એટલે ચારે બાજુ જોવે તો કોઈ ન દેખાય. 6-6 વહુ ને 6-6 દીકરા હો ભાઈ. એક દીકરો અમેરિકા છે, પણ એની જગ્યાએ અમારે જગદીશ ને એના વહુ છે, 6-6 થઈ ગયા. આવું છે ભલામણા, હકીકતની વાત છે. માફ કરજો, આમાં કોઈને ભણિયા ખોટું લાગી જાય ને પાછું ભણિયા કે મામા ના બેહરા ને ક્યાં અમારી ઝાટકણી કાઢે છે કહે. ના, આ તો તમને કહેવામાં વાંધો ને, આપણે તો હૃદય આત્મીયતા થઈ ગઈ, ખોટું નહીં લાગે એટલે જ કહેવાય ને.
અમારે પટેલ ને કીધું હોય તો ફરી કીધું હોય તો આટો લઈ જાય. પણ અમારે સુરદય તારી પેલા અમે જમવા અરે બેસતા ને તો હું બહુ ખવરાવું. હવે તો થોડા ઉંમર લાયક થઈ ગયા એટલે વિવેક રાખવો પડે. પણ વિશ્વક વેરવાલા પહેલી વાર અમેરિકા આવ્યા ને એટલે મને આપણને ખબર હોય ને કે લાડવાને બાડવાને ઉલાળા હતા. વીરજીભાઈને આવ્યા હોય તો એને એક ડોલ ભરીને મૂકવા જોઈએ, ખાઈ જાય અને આગ્રહ કરીને આપણે ખવરાવવો જોઈએ. આપણને ખબર હોય ખાઈ શકે એમ છે એને તો આપણે લાગણીથી. તો અમારે પટેલને હું બહુ ખવરાવું. બાજુમાં બહેરો ને મારો ભાગે નાનો પાડવો હોય હારથિયા દે ઓલો હારથિયો આમ જાય હું લાડુ આમ બાજુ મૂકી દઉં. તો મને એક દી કે તમારી બાજુ જમવા જ ન બેહાય. મેં કીધું ભલામણ એવો મેં શું ગુનો કર્યો મારી બાજુ હું તમારો હાળો થયો. મેં કીધું મારી બાજુ જમવા ન તો તમે કે બહુ ખવરાવો. મેં કીધું હવે ઓછું ખવરાવે પણ આગા ભાગતા નહીં સમજા એમ અમારે હાર. હું એકવાર ફરસ કરતો મેં કીધું અમારા બાપુજી ભાગશાળી તો ત્રણેય જમાઈ બહુ કહ્યા કરા મળ્યા છે. તો તમે શું કીધું પટેલ? પટેલ કે ક્યાં જાય ઠેઠા રહી જો નો. પણ ખરેખર કહું કુદરતની કૃપા નકર લોકો બેનને બનાવીને હાળો ને થતા હોય ને બોલવા વ્યવહાર ને જગતમાં કુકાવની અંદર છ પાટીઓ હતી. દેવ બાપુની પાર્ટીને, હાથી બાપુની પાર્ટીને, જીલુ બાપુની પાર્ટીને, મેનેજર પાર્ટી. મેનેજર પાર્ટીને દરબાર છે ને એ ઉપર વ્યા ગયા હતા એટલે મેનેજર નિમ્યો હતો. એ કારભાર કરતો એને મેનેજર પાર્ટી કહે. એવી પાંચ છ પાટીઓ હતી અને પાર્ટીઓ એટલે કુકાવનો ગામ. કુકાવ છે ને મોટો 360 હાથીનું કહેવાય આલાવાળા દરબાર. અને આલાવાળા દરબારને પાંચ છ દીકરા બધાએ કહે અમારે કુકાવાની અંદર ભાગ જોઈ એટલે પાટીઓ પડી. કેમ કુકાવામાં આલાવાળો દરબાર એમ કહેતો કે ઠાકોરજી મારી કુકાવા ઉપર બે ઝાપટા નાખી દે ને એટલે મારો કોહાર ભરાઈ જાય. કોહાર એટલે કોઠાર. અને એ વખતે 360 હાથીનું 60 વેગે એક હાથી કુકાવા 360 હાથીનું કહેવાય એમાં આખા ગામની ઉપજ કરો ભેગી તો આજથી 62 વર્ષ પહેલાં હું જન્મ્યા પહેલાં કુકાવાની ઉપજ 2 લાખની આવતી. અત્યારે આની અંદર બેઠેલા આપણા ખેડૂત ભાઈઓ છે ને એવી ભગવાનને કૃપા કરી વિજ્ઞાને એવી રસાયણો લાવ્યા, ખાતર આવ્યા, ટ્રેક્ટરો આવ્યા, હાથી આવ્યા. અત્યારે એક એક ખેડૂને 5-5, 7-7, 10-10 લાખની ઉપજ આવે છે. આપણે પૂછીએ જમીન કેટલી તો કે 40 વીઘા. અરે પણ 40 વીઘામાં 3 લાખની ઉપજ, 360 હાથીની જમીનની અંદરથી 2 લાખની ઉપજ આવતી 62 વર્ષ પહેલાં. ભગવાન જ્યારે કૃપા કરે ને તે આમ આપે છે. તમારા ને મારા ઉપર ભગવાન કેટલો રાજી થયો છે. આ રાજીપાને કાયમ રાખવો હોય અત્યારે આપણી ભૌતિક પરિસ્થિતિ પૈસો ટકો આ તે જે કાંઈ છે દેખાય છે મોઢા ઉપરથી દેખાય. કોની પાસે પૈસા છે કેવું ન પડે કે તમારી પાસે છેક નથી, મોઢા ઉપરથી દેખાય. ભાઈ પોપટભાઈ આમ હસી હસી નામ જો. એટલે ઠાકોરજીની દયા છે. ઠાકોરજી વધારે દયા કરે પણ એક એક ભલામણ કે આ ઠાકોરજીને તમે હૃદયમાં રાખવા ઉતારવા પ્રયત્ન કરજો. ઠાકોરજીથી દૂર નહીં જતા. છત્રીના આંકડાને બદલે મેં અગાઉ કીધું એમ 63નો આંકડો મોટો છે. 63 ને 36 ભેગા થાય એટલે 99 થાય. 99નો ધક્કો ન લાગે એની તકેદારી રાખજો. 99નો ધક્કો ન લાગે એની તકેદારી રાખજો. નહીતર આપણું જીવન બરબાદ થઈ જાય. આપણો આત્મા છે ને એનું કલ્યાણ નહીં થાય, એનું આત્યંતિક કલ્યાણ નહીં થાય, એની કૈવલ્ય મુક્તિ નહીં થાય. એટલા માટે ભગવાનનું શરણ રાખવું. આ રાસલીલાનું પ્રકરણ અત્યારે ચાલે છે ને, રાસલીલાના માધ્યમ થકી કૃષ્ણને યાદ કરવો અને ભાવથી યાદ કરવો. ઘણા એમ કે રાસલીલા કનૈયાએ ન કરવાનું કર્યું છે એવું નથી. આ કોઈના શરીર સાથેની વાત નથી, આ કોઈની ભૌતિક દેહ સાથેના રાસની વાત નથી. મેં કીધું ને ગોપીઓ જો રાસ ખરેખર પ્રેમનું હોત ને તો ગોપીઓ બની ઠણીને ત્યાં ગઈ હોત, છાણવાળા હેઠે ત્યાં ન જાય. એટલા માટે રાસલીલાના માધ્યમથી ભગવાન શ્રીહરિનું નામ આપણા મનની અંદર એવું ઠસાવી લેવું કે સ્વપ્નમાં કોઈ પૂછે ને તો કૃષ્ણ કૃષ્ણ સ્વામિનારાયણ રામ રામ હરિકૃષ્ણ. જે કોઈ ભગવાનની તમને પ્રીતિ હોય ને એ ભગવાનનું નામ
અને આ પ્રકરણની અંદર, આ રાસલીલાની અંદર સુખદેવજી પૂર્ણ કળાએ ખીલ્યા છે. સુખદેવજી બાલ કાનોડાને કહે છે, કનૈયા અત્યાર સુધીના આજે નવ સ્કંદ છે એની કથા મેં પરીક્ષિતને સંભળાવી, પણ મારી તાકાત નથી કે તારી દસમ સ્કંદની કથા હું કરી શકું, માટે તું મારા હૃદયની અંદર આવ, મારા હૃદયની અંદર બેસ અને તું તારી કથા કહે. સુખદેવજીને સમાધિ લાગી છે દસમ સ્કંદની વાતની અંદર. સુખદેવજીને સમાધિ લાગી છે. સુખદેવજી સમાધિની અંદર બોલે છે, એટલે સુખદેવજી બોલતા નથી, અંદર બેઠેલો પરમાત્મા બોલે છે. એટલે દસમ સ્કંદને સ્વામિનારાયણ ભગવાને ભક્તિ કહી છે, ભક્તિ યોગ કીધો છે, ભક્તિ શાસ્ત્ર કીધું છે. પંચમ સ્કંદને ભગવાને યોગ શાસ્ત્ર કીધું છે અને યજ્ઞવલ્કની સ્મૃતિને ભગવાને ધર્મશાસ્ત્ર કીધું છે. સ્વામિનારાયણ ભગવાનના શબ્દ શિક્ષાપત્રીના 212 શ્લોકમાંથી એક શ્લોક વાંચ્યો. ઘણા લોકો કોઈ વ્યક્તિ હોય ને એને કહો તમે ભગવાન છો ને એનું ભજન કરે, કોઈ દિવસ ન કરાય. કોઈ દિવસ વ્યક્તિનું ભજન કરાય નહીં. શિક્ષાપત્રીનો 115મો શ્લોક, અમારો આશ્રિત બ્રહ્મવેતા હોય, બ્રહ્મવેતા હોય તો પણ એની માનસી પૂજા કોઈ દી થાય નહીં. આપણે તો હાલતા ચાલતા પ્રગટ મળ્યા છે, પ્રગટ મળ્યા છે. અરે ભલા માણા, થોડો વિચાર કરો, ઊંડા ઉતરો, ખબર પડશે. પ્રગટ મળ્યા છે ને, રસ્તામાં ખાબોચિયું આવશે ને ત્યાં તમને રોકી દે. એક આવા સાધુ હતા ઢોંગીલા, આશ્રમ કર્યો ને પૈસા કર્યા ને શિષ્યોને લૂંટે, મારા તમારા જેવા ભોળા હોય ને એની પાસે 1000 લઈ આવે ને 2000 લઈ આવે ને મકાન બનાવે ને આને રંગરૂપાન કરવો તો એ કરે ને વળી કે આની અંદર ફ્રીજ મૂકવું છે એ મૂકે ને ક્યાં ગરમી બહુ થાય એર કન્ડિશન મુકાવ્યું ને બાપના પૈસા છે રળીને મહેનત કરીને કરો છો, બધા માગી માગીને એર કન્ડિશન મૂકો છો ને રેફ્રિજરેટર મૂકો છો. ભગવાનનું ભજન કરવા નીકળ્યા હો તો ત્યાગથી ભગવાનનું ભજન કરો અને લોકોને શ્રીહરિનું નામ સમજાવો, ઉપાસના શું છે એ બતાવો. જલસા કરવા છે, જગતમાં તેવડ નહોતી સાધુ થઈને તમે ભલા માણા, સમજ્યા? આવા સાધુ હોય ને એને ભાગવું આખું, એને પૈસા આપવાની, જાહે તમારાને પાપ લાગશે, પાપ એ કરશે ને ભાગીદાર તમે થાઓ કારણ કે પૈસા તમે આપ્યા. ખોટા હોય ને એને ન આપવા. કંઈક ક્રિયા દેખાતી હોય, કોઈ ગુરુકુળ બનાવતો હોય, વિદ્યાર્થીને ભણાવતો હોય, સારી વાત છે, વિદ્યાનું દાન ભગવાનને મોટા મોટું દાન કીધું છે. એવું કોઈ ક્રિયા કરતો હોય ઠીક છે, તમે 5 પૈસા આપો, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારા પૈસા દાનની અંદર વિદ્યા દાનમાં વપરાશે. પણ મોજ શોખ કરતા હોય ને, બે વ્હીલ હોય ને એમાંથી સ્કૂટી લે ને એમાંથી સમજા સુવેગ્યા લે ને એમાંથી 4 વ્હીલ લે ને, એ તો તમારા પૈસે જલસા કરે. કદાચ પ્રસાદીના 2 લાડવા આપણને આપી ગયા ને, ઓહો અમે બીજું સાધુ હું આપીએ, પ્રસાદી ઠાકોરજીને આપીએ, લેવા ચંદનની ગોટી લઈ જાઓ એમ કરીને તમારે ખિસ્સું હળવું કરી નાખે. સમજા, ધ્યાન રાખવું. આપણે નિંદા કોઈને નથી, આ તો હું તમને પ્રેક્ટિકલ વસ્તુ બતાવું છું, નિંદા નથી. જેની અંદર ઠાકોરજી રાજી ન થાય અને ઠાકોરજી દંભમાં રાજી ન થાય, બકાસુરની વાત આવી ને, બકાસુર એટલે દંભ, બગલો આંખો બંધ કરી એક પગ ઉપર પાણીની અંદર ઊભો હોય ને આપણને એમ લાગે ઓહો મહાત્મા કાંઈ ધ્યાન ધર્યું છે ને, પણ જેવું માછલું આવે ને ફટ દઈને ઉપાડીને ગળી જાય, એમ દંભ ન કરવો જીવનમાં. અને જે દંભ કરતા હોય ને એનાથી દૂર રહેવું. દંભ એટલે દ અને દૂર એટલે દ, દંભ કરનાર સાથેથી દૂર રહેવું, એને પ્રોત્સાહન ન આપવું. પ્રોત્સાહન આપો ને તોય આપણને પાપ લાગે, પ્રોત્સાહન આપીએ તોય પાપ લાગે, પાપ થતું હોય અને એ જોઈએ ને તોય પાપ લાગે. એટલે જો ડાયા માણસ હોય ને ઝઘડા થતા હોય ત્યાંથી આગાવ્યા જાય, ઊભા ન રહીએ ત્યાં, અને ઘણા નાટક જોવા ઊભા રહીએ, આમ આગા હાલ્યા જતા હોય ભારો લઈને માથે, તો ભારો ત્યાં મૂકીને શું છે, અરે ભાઈ કાંઈ નથી, મા બાપ હાલ્યા જાવ ને તમે. પણ જીવની, આ જીવ છે ને, જીવને આપણે શિવ બનાવવાનો, અને જીવ શિવ ક્યારે બને, જ્યારે મનુષ્યનો જન્મ મળે ત્યારે. તમને મને મનુષ્યનો જન્મ મળ્યો છે, આપણા જીવને આપણે શિવ બનાવવાનો છે, આપણા જીવને આપણે આત્મા રૂપી ભાતુ ભેગું કરી, ભક્તિરૂપી ભાતુ ભેગું કરી અને જીવમાંથી જીવાત્મા બનાવવાનો છે. જીવ વતા આત્મા બેને એક કરી નાખવાના છે, અને એ રીતે આપણા જીવાત્માનું આપણે પોતે મોક્ષનું ભાતું
બાંધી લેવાનું છે. આ ભજન એક એવી વસ્તુ છે ને એમાં કોઈ મદદ ન કરી શકે. ખાવું હોય ને કદાચ નાના હોય ને ઘરમાં બા હોય તો બાને કંઈક બા મારે જમવું છે, બા તરત આપે. બેનું હોય બેનું કંઈક જમવું છે, બેનું આપે. મોટા ભાભી હોય એને કંઈક જમવું છે એ આપે. દીકરાના વહુ હોય ને કંઈક જમવાનું ટાણું થયું છે એટલે સમજી જાય એ તમને જમવા આપે. પણ આ ભજન વસ્તુ એવી છે કે આપણે કહીએ ખરા ભજન કરવાનું છે, પણ ભજન તો વ્યક્તિગત માણસે પોતે કરવું પડે. એમાં કોઈ આપણને મદદ કરી શકે નહીં. ભોજનમાં મદદ કરે, ભજનમાં આપણે પોતે કરવું પડે. એટલે અહીં બેઠેલા બધા ડાયા માણસો અને બહેનો માતાઓ બધાએ ભગવાન શ્રી કૃષ્ણનું ભજન સારી રીતે કરી લેવું, આત્મકલ્યાણ થાય ને એવા રૂડા રૂપથી કરી લેવું ભગવાનનું ભજન. આપણે ચિરહરણનું પ્રકરણ લીધું, હવે રાસલીલાનું પ્રકરણ લીધું, હવે વિયોગ લીલા. કૃષ્ણ ભગવાને જોયું કે ગોપીઓની અંદર સૂક્ષ્મ અભિમાન આવ્યું છે, કૃષ્ણ દેખાતા બંધ થાય. ખરેખર કૃષ્ણ અદૃશ્ય થયા જ નથી રાસલીલામાં. કૃષ્ણ ભગવાને માત્ર પોતાનું પિત્તાંબર પોતાની માથે ઓઢી લીધું એટલે ગોપીઓને કૃષ્ણના મોઢા દેખાતા બંધ થઈ ગયા. શરદ પૂર્ણિમાની રાત્રિ છે, એનું અજવાળું છે, પણ સૂર્યના પ્રકાશમાં મોઢા જેવા ચોખ્ખા દેખાય એવા ચંદ્રના પ્રકાશમાં પૂનમ હોવા છતાંય ચોખ્ખા દેખાતા નથી. કૃષ્ણ ભગવાને પિત્તાંબર પહેરી લીધું, ગોપીઓને એમ થયું કૃષ્ણ અદૃશ્ય થઈ ગયો. આ તો આપણે એની હમું જોવે તો એમ લાગે આ તો આપણા માયલી છે. ભગવાનને તો નટખટ છે, બહુરૂપી છે, રૂપ બદલતા આવડે. પિત્તાંબર પહેર્યું પણ પીળા કલરની હાડી પહેરી લીધી. એવામાં નારદજી છે ને એ રાધાજી પાસે આવે છે અને રડવા માંડે. રાધાજી નારદજીના ગુરુ છે અને એટલે ગુરુનું નામ લેવાય નહીં જાહેરમાં. એટલા માટે ભાગવતની અંદર રાધિકાજીનું નામ ક્યાંય આવતું નથી. નારદજી રડે છે, રાધિકા કહે છે કે તું કેમ રડે છે બેટા? એ કહે છે કે મારે રાસલીલામાં દર્શન કરવા છે, મને કોઈ ત્યાં પ્રવેશ કરવા દેતું નથી. રાસલીલાના દરવાજા ઉપર ગોપીઓ ઊભી છે, નારદજીને કે પુરુષનો પ્રવેશ નથી. એટલે નારદ રડે છે, રાધિકાજીને દયા આવે છે. ગુરુ એવા કરવા કે દયા આપણા ઉપર આવે, ગુરુ એવા કરવા કે આપણને રાસલીલાના દર્શન કરાવે. રાધિકા કહે છે તારે ખરેખર રાસની અંદર દર્શન કરવા છે? નારદજી રડે છે, કંઈ બોલતા નથી, હા કે ના કહી શકતા નથી. રાધિકા સમજી ગઈ કે હા, એ કે કુંડ છે ને એમાં સ્નાન કરીએ. સ્નાન કર્યું ને નારદમાંથી નારદી બની ગયા. સ્નાન કરીને બહાર નીકળ્યા તો હાડી નારદજી આમ જોવે કે આ હું. તમ રાધિકાજી સામે જ ઊભા છે. એ કે હવે જા, હવે ગોપીઓ ના નહીં પાડે. બારણે ગયા તો કોઈએ અટકાવ્યા નહીં, વિયા ગયા અંદર. રાસલીલાના દર્શન કર્યા, ભાગ લીધો ભગવાન રે ભીમા. ઘણી વખત શરમ સંકોચ એને સાઈડમાં મૂકી ખુલ્લા દિલથી ભગવાનનું ભજન કરવું, મસ્તારામ થઈને. ઘણા તાલતી પાડતા એમાંય જાડે પૈસાનો ખર્ચ થતો હોય ને આમ આમ, એટલે ભણા ભણા તાલી પાડો, હાથના સ્નાયુ મજબૂત થાય અને તાલી તમને આમ ગાવામાં બોલવામાં મજા આવશે. સમજ્યા? તાલની સાથે ભાવ ભળતો જાય ને બહુ મજા આવશે. આ રીતે રાસલીલાની અંદર નારદમાંથી નારદી બને છે. આપણે પણ કૃષ્ણની ગોપી બનવાનું છે તો રાસલીલાની અંદર પ્રવેશ મળે. ભગવાનના માર્ગની અંદર કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી, બધી ગોપીઓ છે. ભજન કરે એ ગોપી. ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને જે કંટ્રોલ કરે એનું નામ ગોપી. ગોપી નામની કોઈ સ્ત્રી નથી, ગોપ નામનો કોઈ પુરુષ નથી. ગોપીઓ એટલે તમે અને હું. ભગવાનનું ભજન કરે, ભગવાનની આરાધના કરે, નવધા પ્રકારે ભક્તિ કરે, ભગવાનની શરણાગતિ સ્વીકારે એને ગોપી કહેવાય. ગો પીબતી ઇતિ ગોપી. ઇન્દ્રિયોને જે દમન કરે, ઇન્દ્રિયોને જે પી જાય કહેતા, ઇન્દ્રિયો કરે કે એમ ન કરે પણ ઇન્દ્રિયોને પોતે કે એમ ઇન્દ્રિયો કરે. આંખને કહેવાનું ભગવાનના દર્શન કર, કાનને કહેવાનું ભગવાનના ગુણગાન સાંભળ,